जय श्री कृष्ण बधाने, वेलकम टू आपणो सप्टेम्बर મહિનાનો સિનિયર સેન્ટરનો પ્રોગ્રામ. દર વખતની જેમ પ્રયત્ન છે કે નવો નવો પ્રોગ્રામ પ્રસ્તુત કરીએ સિનિયરો માટે, તો આપણે આપણે ટેલેન્ટ શો કર્યો છે, આપણે જૂની વાતો યાદો કરી છે. અમારા જમાનામાં દેટ વોઝ અ વેરી સક્સેસફુલ પ્રોગ્રામ, બે એક મહિના પહેલા આપણે કર્યો હતો. તો આ વખતનો પ્રોગ્રામ પહેલી વાર આપણે કરીએ છીએ સિનિયર સેન્ટરમાં, અને એનું ટાઇટલ છે જેમ ખબર છે કોમેડી શો. અને આ કોમેડી વસ્તુ એવી છે કે આપણી લાઈફમાં રેગ્યુલરલી થતી જ હોય છે. ઘણી વાર આપણે રેગ્યુલર લાઈફમાં બી જોક્સ થતા હોય આ રીતે. તો પ્રયત્ન કર્યો છે કે બધા આપણે થોડા ઘણા પાર્ટિસિપન્ટ છે, અને આ પ્રોગ્રામ સિનિયરો માટે અને સિનિયર તરફથી છે, એટલે પ્રસ્તુત કરતા બધા સિનિયર જ છે. અને આપણે સ્પેશિયલ ગેસ્ટ અમારા એક ખાસ મિત્ર છે શીતલબેન હાંસલિયા, એ થોડા જોક્સ કહેશે, તેની ઓળખાણ થોડી વાર પછી આપીશ. તો આપણે શરૂઆત કરીએ પ્રોગ્રામની. તો કલ્પનાબેન, આઈ એમ ગોના હેન્ડ ઇટ ઓવર ટુ યુ, અને તમે આપણે ફર્સ્ટ પાર્ટિસિપન્ટને આપણે ઇન્ટ્રોડ્યુસ કરો. જય શ્રી કૃષ્ણ. કોના પછી કોણ છે બધાને ખબર છે, તો આપણે તરત જ શરૂ કરીએ છીએ પ્રોગ્રામ. નિહારિકા વ્યાસ, કોણ ના ઓળખે એમને, બહુ જ સરસ રીતે એ થોડું પુશ કરવું પડ્યું, પણ તૈયાર થયા છે હસાવવા માટે આપણને. તો નિહારિકા બેન આવો, તમારું આખો પરિવાર કલાકાર છે, અને પલકના મમ્મી શશિકાંતભાઈના પત્ની નિહારિકા બેન એક સારા લેખિકા આજે આપણને હસાવશે. બેન ભાઈ, મને આનો કોઈ મહાવરો નથી હસાવવાનો, પણ હું થોડો પ્રયત્ન કરું છું આજે કે બધા હસે. તો હું મારી થોડીક વાતો કહું કે એક વખત એક બગીચામાં પ્રેમી અને પ્રેમિકા બેઠા હતા. એ હિન્દી ભાષી હતા એટલે હિન્દીમાં વાત કરતા હતા. તો પ્રેમીએ પ્રેમિકાને પૂછ્યું કે પ્રિય, મેં તેરે લીએ કલ ક્યા લેકર આવું. તો પ્રેમિકાએ કહ્યું કે કલ મેરે લીએ કોઈ સોને કી ચીજ લેકર આના. તો બીજે દિવસે પ્રેમી ઉશીકું લઈ ગયો. તો પેલી ઉશીકું ચૂટું માર્યું, કહ્યું ગધે આજ સે કભી મુજે મિલના હી મત, તકિયા લેકર ઘર જા ઓર સો જા. વેરી ગુડ, સરસ. પછી એક ભાઈને ત્રણ બોલતા ના ફાવે, ત્રણ બોલવાનું એમને સ્પષ્ટ, ત્રણ ના બોલી શકે, ત્રણ ને તન કે તન તન. હવે એક વખત એમના મિસિસ કે ભાઈ કે તું ગોટા કોઈ દિવસ નહીં બનાવતી, તો કે તમે ભાજી લઈ આવ જાઓ તો હું ગોટા બનાવું. તો એ શાક માર્કેટમાં ગયા, તો એક બેન બેઠા હતા, તેમની પાસે ત્રણ જ ભાજીની જોડી, ત્રણ જ બચી હતી, બધી વેચાઈ ગઈ હતી. તો પેલા ભાઈએ જઈને પૂછ્યું કે ભાજીનો શું ભાવ છે. તો કે એક જોડીના 10 રૂપિયા. તો ભાઈ કહે છે કે દેખ જો, તું મને આ ત્રણે તન આ તન જોડીઓ 25 રૂપિયામાં આપી દઉં તો હું તને લઈ લઉં. એ બેને જે દોડાયા, એમને જે દોડાયા તે જોડીઓ લેવાની ખૂબ ભૂલી ગયા. વાહ વાહ, સરસ સરસ, વેરી ગુડ. પછી એક એક છોકરો એના પપ્પાને પૂછે, પપ્પા પતિ પત્ની ના સંબંધ કેવો, એનું એનું કોઈ ઉદાહરણ શું. તો કે જો પતિ એ પેન્ટ છે અને પત્ની એ પેનની અંદરની રિફિલ છે. તો છોકરો કે પણ પપ્પા ઘણી પેનોમાં તો એક થી વધારે રિફિલો હોય છે. સરસ સરસ નિહારિકા બેન. પછી એક વખત એક ભારતમાં 2000ની નોટ બહાર પડી, તો ચલણમાં આવી, ચલણમાં. તો એ ભાઈ પાસે જેટલા પૈસા હતા બધા આપીને એમણે 2000ની નોટ પોતાની પાસે કલેક્ટ કરી.
હવે 2000 ની નોટ લઈને એમને બહુ આનંદ થયો. ઓહો 2000 ની નોટ. અને પછી ચાલતા જતા જતા તને એમને શૌચાલયમાં જવાની ઈચ્છા થઈ એટલે શૌચાલયમાં ગયા. ત્યાં તો પૈસા આપવા પડે એટલે એમણે 2000 ની નોટ આપી દીધી. ત્યાં જમા કરાવી. છૂટા હતા નહી એ લોકો પાસે એટલે હજુ એમના પૈસા પૂરા થતા નથી. એ બધાને કહે છે કે ભાઈ તમે જાઓ તો એ શૌચાલયમાં જજો, મારા પૈસા છે એનો ઉપયોગ કરજો. હજુ એ પૈસા જમા રહે છે ત્યાં. સરસ સરસ. 5 મિનિટ નો જ મારો સમય હતો. 5 મિનિટ થઈ ગઈ છે એટલે હું ફરી કોઈ વાર પાછા બીજા તમને હસાવવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ તમે બધા મને સાંભળી બદલ આભાર. અને કલ્પનાબેન મને પ્રોત્સાહિત કરે છે બદલ કલ્પનાબેન નો ખુબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. તમારો આભાર. એક ટીચર શો હતા અને બહુ સરસ રીતે બધાને હસાવ્યા. અને જુઓ જે કલાકાર છે હાસ્યકાર હસાવે છે એ હંમેશા યુવાન હોય છે ને યુવાન રહે છે. તમારા જોક્સમાં યુવાનીના દિવસો યાદ આવી ગયા. રાઈટ. પ્રેમિકાની વાતો મજા આવી ગઈ. તો હવે આપણે ફૂલવતીબેનને સાંભળીએ. ફૂલવતીબેન છે આપણા સિનિયર ગ્રુપમાં. તમને ખબર છે ને જાંબુ વેચ્યા હતા એમને, જાંબુ લઈને આવેલા, જાંબુવાળી બનેલા. અને જયારે પણ કહો ત્યારે હંમેશા તૈયાર. કોઈ પણ પ્રોગ્રામમાં એમના મોઢેથી ના સાંભળવા ના મળે તો એવા આપણા વડીલ ફૂલવતીબેન ને આપણે સાંભળીએ. ફૂલવતીબેન સ્વાગત છે તમારું. આજે આપણે હસવાનું છે, ખૂબ હસવાનું છે. ક્યાંક બોલવાની મારી સ્ટાઈલ બદલાઈ જાય તો ચિંતા ના કરશો. ઓકે, અત્યારથી કહી રાખો. ખિલખિલાટ હસજો, શરમ નાશો નહીં જરાય. આજે આપણે પેલા હમણાં આવેલા કિકીબેન અને છગનભાઈની થોડીક વાતો કરીએ. કિકીબેન અમેરિકા આવ્યા પણ ભારતની ટેવ છૂટી નહીં. અહીં એક ઓફિસમાં ફોર્મ ભરવા ગયા. ઓફિસરે પૂછ્યું યોર હસબન્ડ્સ નેમ. હાય હાય, આ વરનું નામ તો કઈ બોલાતું હશે જોને પૂછે છે. એટલે એમણે થયું કે કેવી રીતે કહું. એટલે એમણે કહ્યું થ્રી ગન. ગન શબ્દ સાંભળતા ઓફિસર તો કંપી ગયો. માય ગોડ, બધું જોવા લાગ્યો. પણ સારું થયું કે પાછળ રમણભાઈ ઉભા હતા લાઈનમાં એટલે એમની વારે ધાયા અને કહ્યું થ્રી ગન મીન્સ 6 ગન. હર હસબન્ડ્સ નેમ 6 ગન. પ્લીઝ રાઇટ ડાઉન. વાહ 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 વાહ, ક્યા બાત હે. સરસ સરસ. પછી આગળ થયા. એક દિવસ છગનભાઈ ધુઆ કુવા થતા ઘરમાં આવ્યા. બેન કે છે પણ શું થયું. અરે શું થાય, આ પેલા રમણે મને ઘર મીટિંગ વચ્ચે ગધેડો કોઈ. હાય હાય, એવું તો કઈ બોલાતું હશે, કહેવાતું હશે કોઈને ગધેડો. આ હું તો પરણીને આવી ત્યારથી જાણું છું પણ મેં તમને કોઈ દિવસ કોઈને દેખતા કહ્યું છે આવું. હું કેટલી ડાહી છું એટલી તો હું ડાહી છું. પાછા એક દિવસ કિકીબેન કે આ તમને કશું વાંકવું પડે તો તરત મારા પિયરિયાને ફરિયાદ કેમ કરો છો. છગનભાઈ કે આપ ટીવી બગડે તો એની ફરિયાદ એના મેન્યુફેક્ચરરને જ કરવી પડે ને. એટલે હવે સમજી તેનું મેન્યુફેક્ચરર હોય એને જ કહેવાનું ને. સરસ સરસ. ઠીક છે, ઓકે. એન્જિનિયરિંગ નું છે કે ભાઈ એના મા બાપે બનાવી છે માટે એને કેવું પડે છે. બરાબર. એક દિવસ કિકીબેન કે વાલા મને એક ફોન અપાવો ને. છગનભાઈ ક્યારે ખેતી શું નથી બોલને કેવો જોયે છે. ત્યાં કે પિયેલા હફરજન ને બચકું ભરે છે ને એવો મને અલાવો. છગનભાઈ કે અરે ગાડી, એવો તો કોઈનો એઠો ફોન લેવાતો હશે. એ પણ બચકું ભરે એવો કોઈનો એઠો ફોન ના લેવાય, કશું ખારું હોધી કરે. કિકીબેન ના પપ્પા પિતાજી એક વાર એમની ઘેર મળવા આવ્યા તો છગનભાઈએ તો ઉભરો કરવો શરૂ કરી દીધો. સસરાજી કે છે શાંત થાવ મારા બાપલિયા, આ તમારી પાસે તો એક કટપીસ છે, મારે ઘેર તો આખો તાકવો પડ્યો છે. મારે ઘેર તો આખો તાકવો પડ્યો છે, સમજ્યા. કિકીની માને સાંભળી છે
કિકીની માને પૂછી સાંભળી છે સર, તમે સમજી ગયા? હા સમજી ગયા. કિકીબેન કે છે, બરી આ કડવા ચોથ કરીને તો હું કંટાળી ગઈ, આખો દાડો ભૂખે રહેવાનું, એવું તો કોઈ વ્રત એવું શોધી લાવો ને કે પતિનું આયુષ્ય વધે અને મારું કષ્ટ ઘટે. છગનભાઈ તો ખુશ થઈ જાય. હા હા મને ખબર છે, જો સાંભળ, મૌન વ્રત, એમાં મારું ને તારું બે નું આયુષ્ય વધશે, એટલે મૌન વ્રત સ્વીકારી લે, ભૂખ્યું નહીં રહેવું પડે. સરસ. આગળ વધીએ. છગનભાઈ રોજ મોડા ઉઠે અને કિકીબેન કંટાળે. એક દિવસ કહે, વહેલા ઉઠો તો ચા સાથે ગરમ ગરમ થેપલા આપી દો. એમ છગનભાઈ કઈ જલ્દી રીઝે એવા નતા. એમણે કહ્યું, તારી તવી પર હું થોડો હૂતો છું, તું શરૂ કર ને, સુગંધ આવશે ને એટલે હું જાણીશ કે બન્યા થેપલા, તારે ઉઠી જઈશ. એટલે એમ છેતરાઈ જાય એવા નતા. ઓકે, યા સરસ સરસ ફૂલવતીબાઈ. મારો સમય થઈ ગયો છે. ઓકે, તારે હવે બાકી ના તો ફરી વખત સંભળાવીશું તારે. ઓકે, થેન્ક યુ. આનંદ આવ્યો સ્ટેન્ડ અપ કોમેડી માટે. હવે તમને બધા ઉપાડી જશે જોજો. આપણે છગનભાઈ અને સબદારજી ના કેરેક્ટર તો બહુ સાંભળ્યા છે, પણ આ કિકીબેન તો પહેલી વાર સાંભળ્યા. હમણાં જ આવ્યા છે ને ઇન્ડિયા થી. હમણાં જ આવ્યા છે એટલે. હા, હવે આપણે જયશ્રી જોશી ને બોલાવીએ. સિનિયર માં આવેલા છે, ભાગ લીધેલો છે પહેલા એમને, અને હવે એ અહીંયા સેટલ થયા છે. તો જયશ્રી બેન, તમારો સ્વાગત. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા વડીલો ને પ્રણામ. મારા હસવાનો પ્રોગ્રામ છે, પણ મારી એક ખામી છે કે હું જયારે જોક કહું ને તો પહેલા હું જ હસું, એટલે પછી મને આજુબાજુ વાળા બધા એવું કહે કે પહેલા બોલ ને પછી હસ. એટલે હું પહેલા હસી લઉં, કારણ કે મને આમે હસવાનું બહુ જ ગમે. ખાલી ખાલી વાત કરતા કરતા બી હસું, અને એમાં કેટલીક વાર ખબર છે ને રોજિંદા જીવનમાં પણ જોક થઈ જતા હોય છે. તેવો જ એક જોક સાંભળવા મળ્યો. હમણાં જ પર્યુષણ પર્વ ગયું, રાઈટ? એમાં મિચ્છામી દુકડમ નો એક મોટો દિવસ હોય છે એ લોકો માટે, જૈનો માટે. તો એમાં એક પત્ની દૂર રહેતી હતી અને એને પોતાના હસબન્ડ ને કીધું કે મિચ્છામી દુક્કડમ, મારી કશી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. તો પતિએ શું કીધું, એ બી મજાકિયા સ્વભાવના, એને કીધું, આખું વરસ માથા પર કુદક્કડમ અને આજે મિચ્છામી દુક્કડમ. જોક થઈ ગયો. એવી રીતે બે બહેનો એક બસ માં ચડી, આખી બસ ફૂલ હતી, એક સીટ ખાલી હતી, તો બંને ત્યાં પહોંચી ગઈ. ત્યાં પહોંચી ગઈ અને ઝઘડો કરવા માંડી કે હું પહેલી બેસું, હું પહેલી બેસું. પછીથી કંડક્ટર ને ખબર પડી કે આ કઈક ઝઘડો ચાલી રહ્યો છે, લાવને જવું. શું થયું? તો કે છે કે આ બંને જણ ઝઘડે છે, કોણ પહેલું બેસે? કંડક્ટર કીધું, જેની ઉંમર વધારે હોય તે પહેલું બેસે, એ વડીલ કહેવાય. બોલો, બે માંથી એકે ના બેઠી, આખી મુસાફરી ઉભા ઉભા કરી. એટલે કેવું છે, આપણને યુવાન જ રહેવું ગમે છે, કોઈને ઉંમર બતાવી ગમતી નથી. પણ એ ઉંમર કેમ, અત્યારે 60 હોય, આપણે કોઈને પૂછે કે ભાઈ તમારી એજ કેટલી, તો હું 50s માં છું, હું 60s માં છું, આ સાચી ઉંમર નહીં કે કોઈ કેમ. આપણને હેર ડાય અને ટીથ ટ્રાન્સપ્લાન્ટ છે ને, ઇમ્પ્લાન્ટ, એ યુવાન રાખે છે. બરાબર. તો એવી રીતે એક બેન, પારસી બેન હતા, તે દુકાનમાં ગયા ચા લેવા, લિપ્ટન ની ચા લેવા ગયા. તે બોલે, એ દુકાનદાર ને પૂછે છે કે લિપ્ટન ની ચા હે ક્યા? તો દુકાનદાર કે છે, મન ને તો ના હે, તુમને હે તો નિપટ જા. લિપ્ટન ની ચા હે ક્યા? મન ને તો ના હે, તુમને હે તો નિપટ જા. પછી બે માણસો ઝઘડો કરતા હતા. ઝઘડો કરતા કરતા એ લોકો કોર્ટમાં પહોંચ્યા. બહુ મોટો થઈ ગયો ઝઘડો. જજે પૂછ્યું, શું પ્રોબ્લેમ છે? તો પેલા એ કીધું કે સાહેબ, આ મને ઢેડો કે છે. તો સાહેબ પેલા એ કીધું, ઓ ખોટું ના બોલીશ, મેં તને ઢેડો નથી કીધું, મેં તને ગઢેડો કીધું. કદાચ બધા સાંભળેલા જ હશે. ટ્રેનમાં એક બધા એક જણ બૂમો પાડી રહ્યો હતો,
કે કાશીબાનું ચોરાણું, કાશીબાનું ચોરાણું. તો બધા જાગી ગયા, કરે શું થયું, ચોરી થઈ, ઉભા થઈને જુએ છે આમ તેમ, પેલા શું થયું. તો કોઈક માણસ બીજાને ફોન નંબર લખતા લખાવતો હતો 81-92-94. તો 81-92-94. સરસ. પછી એક ભાઈ એને ફોન આવતો હતો, ફ્રેન્ડ ફોન કરતો હતો, પેલો ઉપાડતો નતો. એને કીધું કે કેમ મારો ફોન તું ઉપાડતો નથી, ક્યારનો કરું છું? તા કે અરે હું લેક્ચર માં છું. તો કે અરે શેનું લેક્ચર, ક્યાં છું, શું સબ્જેક્ટ છે? તો કે અરે જવા દે ને, હું ઘરમાં છું અને સબ્જેક્ટ હું જ છું કે છે. હું ઘરમાં. સરસ સરસ. દાંતણ લેવા ખુરટીભાઈ ગયા. ખુરટીભાઈ પેલી દાંતણ વાળી ને કે છે કે કેમ આપ્યા દાંતણ? તો ખુરટીભાઈ કે, પેલી બાઈ કે છે કે 10 રૂપિયાની ટણ. 10 રૂપિયાની ટણ. તો કે કઈ ઓછું કરે તો ટણ એ લઈ જવું. તો પેલી એટલો માર્યો, એટલો માર્યો કે મને લઈ જવાની વાત. આવી રીતે બધી નાની નાની જો. થેન્ક યુ ફોર શેરિંગ મી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ઉપમાં એક વસ્તુ છે કે કહેવાની સ્ટાઇલ પર પણ ડિપેન્ડ થાય છે. તમે એકનો એક જોક બીજી વાર સાંભળો પણ ત્યાર તો પણ તમને નવો લાગે. વ્યક્તિ, વ્યક્તિની પરિભાષા, એની સ્ટાઇલ, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ના, આપણે બધા જ કોઈ ચિંતા ના કરે કે આ પહેલા આવી ગયો છે, સાંભળેલો છે, એવું જરા બી ના વિચારો. તમે તમે બહુ જ સરસ, બધા જ સરસ કરી રહ્યા છો. તો હવે આપણે એક સિનિયર બહુ છે, પિનાક દલાલ, અને ખૂબ જ ઉંમરના પ્રમાણમાં બહુ યુવાન છે એવી વ્યક્તિને હું હાજર કરું છું. પિનાકભાઈ, તમારું સ્વાગત છે. માનનીય કલ્પનાબેન તથા મનીષભાઈ, જય શ્રી કૃષ્ણ. તમે મને આ અવસરમાં ભાગ લેવા આમંત્રિત કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બે રમૂજી વાક્યોથી શરૂઆત કરું છું. મનીષભાઈ સહેલા સાંભળજો બરાબર. દુનિયામાં બે કામ બહુ મુશ્કેલ હોય છે. પહેલું કામ પોતાના વિચારો બીજાના મગજમાં ફિટ કરવા. અને બીજું કામ કે બીજાના ખિસ્સામાંથી પૈસા કાઢી પોતાના ખિસ્સામાં નાખવા. હવે પહેલામાં જે સફળ થાય છે એને શિક્ષક કહે છે, અને બીજામાં જે સફળ થાય છે એને બિઝનેસમેન કહે છે, અને જે બંનેમાં સફળ થાય છે એને પત્ની કહે છે. હવે એમ તો બીજા પણ 3-4 કામો ખૂબ જ મુશ્કેલ છે. એક, કીડીને લિપસ્ટિક લગાડવી. હાથીને ગોદમાં બેસાડવો. નંબર 3, મચ્છરને કપડા પહેરાવવા. નંબર 4, સ્ત્રીને પત્નીને સમજાવવી. હવે હજી મેં સંભળાવી છે આ પ્રસ્તાવના તમને, હજી પણ મેં ક્યાં કથા કહી છે તમને. મને પેટમાં દુખતું હોય, અને તમને જો માથું દુખતું હોય, આ મારો શેરનો શબ્દો છે, મારી ઈચ્છા નથી. મને જો પેટમાં દુખતું હોય અને તમને જો માથું દુખતું હોય તો મારા કરતા ભગવાને વેદના તમને ઊંચી આપી છે. આપણે બધાને યાદ હશે કે નિશાળમાં આપણે નાના નાના જોડકણા ખૂબ બનાવતા હતા, સાંભળતા હતા, એકબીજાની સાથે રમૂજમાં વાતો કરતા હતા. જેમ કે એક છોકરો રીસાણો, કોઠી પાછળ ભીસાણો, એવું બધું ગાતા હતા આપણે. હવે આ કોવિડના જમાનામાં બધા ઓનલાઈન છોકરાઓ જે નાના સ્કૂલમાં ભણે છે એ લોકો ખૂબ જ કંટાળી ગયા છે. એ લોકોને ક્લાસમાં સબ્જેક્ટ હાથીનો ચલાવ્યો હતો અને છોકરાઓ પરેશાન હતા આ બધા વચ્ચે. નાના છોકરાએ એક નાનકડું જોડકણું બનાવ્યું છે, એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ હાથી ભાઈને મોજ, ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્ક નો બોજ, જંગલ જંગલ ફરવાનું ને લીલું ઘાસ ચરવાનું, ના મમ્મીની રોક ટોક, ના પપ્પાથી ડરવાનું, ના સ્પેલિંગ પાકા કરવાના, નહીં લખવાની નોટ. આ હાથી ભાઈને મોજ,
આ હાથી ભાઈ ને મોજ, તો એ કદી ક્યાં કોઈ નહીં, ક્યાં કદી કોઈ કહે છે હાથી ભાઈ ને ચોટ, હું જો કદી મસ્તી કરું તો ટીચર ખીજે રોજ, આ હાથી ભાઈ ની મોજ, આ હાથી ભાઈ ની મોજ. હાથી ભાઈ ને સુંદ ફુવારો, હાથી ભાઈ ને સુંદ ફુવારો, મને બાળ દીધી ક્યાં નાની, તળાવ આખું ડોળે તોય ન કહે એને તોફાની, ફાવે ત્યારે રમી શકે ફાવે તેવી જેમ, મને થોડું જીવવા દો ને હાથી ભાઈ ની જેમ, પીછો કાન છોડે દફતર ને રોટલો ની પોચ, આ હાથી ભાઈ ને મોજ, આ હાથી ભાઈ ને મોજ. થેન્ક યુ વેરી મચ. સરસ પિનાકભાઈ, તમે ફિલાડેલ્ફિયા થી પણ જોડાયા છો, તમારો ખૂબ ખૂબ આભાર. છે અત્યારે ત્યાં છે ફિલાડેલ્ફિયા ના, ખૂબ જ આનંદ થયો. સરસ રીતે તમારી આગવી શૈલીમાં તમે રજૂ કર્યું બધું. અને હવે હું ઈલા શાહ, ઈલાબેન શાહ, જે આપણા સિનિયરમાં ભાગ લીધેલો છે પહેલા રેસીપીમાં ને બધામાં, તો હું એમને મિતિ પટેલ ના મમ્મી, હું એમને આવકારું છું. ઈલાબેન, તમે શું સંભળાવશો? સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હું એક સુંદર ગરબો સંભળાવું છું, જે ખાલી આપણે હસવા માટે. તો કેમ કરીને જાઉં સાસરે લોલ, હું તો કેમ કરીને જાઉં સાસરે લોલ, મારા કર્મે સથવારો ક્યાં તો ના મળે રે લોલ, મારા કર્મે સથવારો ક્યાં તો ના મળે રે લોલ. મારા સસરાનું ના ચાલે, મારી સાસુ ઘાટા પાડે, મારી સસરાનું ના ચાલે, મારી સાસુ ઘાટા પાડે, એ તો વાંધા વચકા પાડે ને કઈ કઈ ખોડો કાઢે, બળી રોજ ઉઠીને જામે ઝઘડો ઘરમાં સળગે હોળી, હું તો કેમ કરીને જાઉં સાસરે લોલ, હું તો કેમ કરીને જાઉં સાસરે લોલ. મારા જેઠના જાજુ બોલે છો ને સૌએ માથા ફોડે, મારા જેઠના જાજુ બોલે છો ને સૌએ માથા ફોડે, મારા જેઠાણી બહુ જબરી એનો મિજાજ જાતો બગડી, મારી જેઠાણી બહુ જબરી એનો મિજાજ જાતો બગડી, રોજ ઉઠીને જામે ઝઘડો ઘરમાં સળગે હોળી, હું તો કેમ કરીને જાઉં સાસરે લોલ, હું તો કેમ કરીને જાઉં સાસરે લોલ. મારો દિયર દિલનો પોચો, મારો દિયર દિલનો પોચો, એની જીભે વળતો લોચો, મારો દિયર દિલનો પોચો, એની જીભે વળતો લોચો, મારી દેરાણી દુખિયારી એ તો રડતી આંસુ સારી, મારી દેરાણી દુખિયારી એ તો રડતી આંસુ સારી, રોજ ઉઠીને જામે ઝઘડો ઘરમાં સળગે હોળી, હું તો કેમ કરીને જાઉં સાસરે લોલ. મારી નણદી વીછણ જેવી, મારી સાસુ સાંપણ જેવી, મારી નણદી વીછણ જેવી, મારી સાસુ સાંપણ જેવી. સાંભળજો હા, મારા એમાં અક્કલ ઓછી, મારે એ જ મોટી ઉપાધિ, મારા એમાં અક્કલ ઓછી, મારે એ જ મોટી ઉપાધિ, હું તો કેમ કરીને જાઉં સાસરે લોલ, મારા કર્મે સથવારો ત્યાં તો ના મળે રે લોલ, મારા કર્મે સથવારો ત્યાં તો ના મળે રે લોલ. જય શ્રી કૃષ્ણ. સરસ ઈલાબેન, બિલકુલ ભાગ નતો લેવો, પણ આવું કહીને બી તમે આવી રીતે ભાગ લીધો એનો બહુ જ આનંદ છે. કોમેડી શો માં જોક કહેવાય એવું જરૂરી નથી, તમે કોઈ પણ રીતે કઈક નવું ઇનોવેટિવ તમે કરી શકો. ના, થેન્ક યુ સો મચ, તમે આવ્યા અને સંભળાવ્યું. તો હવે આપણે રજૂ કરીએ છીએ કક્કડ કપલ, માલતી કક્કડ અને કૌશિક કક્કડ, જાણીતું કપલ છે, આપણે ત્યાં ભાગ લીધો છે સિનિયરમાં.
અને શીઘ્ર કવિ છે, જે પણ કોઈ શીઘ્ર કરી શકે એવા છે. બાળકોમાં બિઝી રહીને પણ એમને ભાગ લેવા હા પાડી, અને ખૂબ ખૂબ તમારો આવકાર છે. તમે બંને સંભળાવો. જય શ્રી કૃષ્ણ. જીવનમાં ઘણા રસો છે, એમાંનો એક રસ એટલે હાસ્ય રસ. ગંભીર પળોને હળવી રાખવાનો આપણે સર્વેને આ મોકો મળ્યો છે, માટે કલ્પનાબેન અને મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર. સાચે જીવન વિશે વિચારીએ તો શું છે જીવન એટલે શું? બાળપણમાં હોમવર્ક, જવાનીમાં લોન, વયસ્ક થયા પછી હોમ અલોન, અને ત્યારબાદ ઘરે બેસીને અનુલોમ વિલોમ. સારું થાય, બીજાને મદદરૂપ થઈએ, પણ શાળા જીવનને યાદ કરીએ તો વિચાર બાષ્પીભવન થઈ જાય. શાળામાં એકવાર ટીચરે કીધું, ઇન્સાન વોહી હૈ જો દૂસરો કો કામ આતા હૈ. છોકરાઓ તો ક્ષણ ખુશ થઈ ગયા, પરીક્ષા આવી, વિદ્યાર્થીઓ તો ખુશ, એની ખુશી ગાયબ થઈ ગઈ. એક વિદ્યાર્થી કે, ટીચર એક્ઝામ કે વખત ના તો આપ ઇન્સાન બનતે હો, ના ઓરો કો ઇન્સાન બનને દેતે હો. સાચું છે ને? તમે શું કહો છો? સરસ. આ શાળા જીવનને યાદ કરીએ ને તો યાદ આવ્યું કે પહેલાના જમાનામાં વિદ્યાર્થીઓ કાં તો પાસ થાય અથવા નાપાસ થાય, પણ આ કોરોના કાળમાં નવું આવ્યું, 12મું બાયપાસ. અને આજના છોકરાઓ છે ને, બાપરે બાપ, સંભાળીને બોલવું પડે. તોબા, આ છોકરાઓની કેન્ટીનમાં એક નોટિસ લાગી હતી, સફરજનની બાસ્કેટમાંથી એક સફરજન લેવાનો, વધારે ના લેશો, કેમ? ભગવાન જુએ છે. બીજે ઠેકાણે ચોકલેટનું બોક્સ પડ્યું હતું, એક ટેણીઓ ત્યાં પહોંચી ગયો, ચિઠ્ઠી લખી અને મૂકી દીધી, જેટલી જોઈએ તેટલી લેજો, ભગવાનનું ધ્યાન સફરજન ઉપર છે. બીજા એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું, આ તમારા વાળ ઘણા બધા સફેદ કેમ છે? પપ્પાએ કહ્યું, જ્યારે જ્યારે તું મને દુઃખી કરે છે ને, ત્યારે ત્યારે મારો એક વાળ સફેદ થઈ જાય છે. બાળકે તરત કીધું, હવે મને સમજાયું કે દાદાના વાળ બધા કેમ સફેદ છે. આ બાળકો સાથે ઓવર સ્માર્ટ ના થવાય હો ભાઈ. આવી જ રીતે એક શિક્ષક વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવતી વખતે પ્રશ્ન પૂછ્યો, બોલો કોરોના અને લગ્ન વચ્ચે સમન્વય અને તફાવત શું છે? વિદ્યાર્થી કે, કોરોના હાથ મિલાવવાથી અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે, બંનેમાં જાન જાય છે, બંને માણસોના મેળાવડાથી થાય છે, બંનેમાં જેમ સમય પસાર થાય ને એમ અસર વધે. લગ્નમાં પણ સાવધાન કે અને કોરોનામાં પણ સાવધાન કે છે. લગ્નમાં ચોથા ફેરા પછી અને કોરોનાના ચાર ચરણ પછી હળવા ફળવાની છૂટ મળે છે, પણ અને આ બંનેની અસર હૃદયની આસપાસ જ થાય છે. એકમાં છે દેશી ઉકાળો અને બીજામાં છે લોહી ઉકાળો. શિક્ષકને જવાબ વાંચતા પોતાનો અનુભવ નજર સામે આવ્યો અને આંખમાં ઝળહળિયા આવી ગયા. હવે જેમ ભણતરનો જેમ પ્રભાવ છે ને, એવું જ ટીવીનો પણ પ્રભાવ. એક પત્ની એના પતિને પૂછ્યું, હે નાગર શ્રેષ્ઠ, આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પુષ્ઠ ભાગને જાળીદાર કાસ્ટ કૃતિના હસ્તપંખા સમા યંત્ર વડે નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે, એ શું છે? પતિ કે, મહેરબાની કર પત્ની, મેં તને કીધું બહુ ધાર્મિક સિરિયલો જોમાં, આ લોકો બેડમિન્ટન રમે છે ભાઈ. બગીચો બંધાવે છે તો મારા પછી તમે શું બંધાવશો? પતિ કહે, હોટલ નું ટિફિન. પત્નીને લાગ્યું, પતિ મારી બહુ મજાક કરે છે, કઈક આજે એને લેસન શીખવાડવાનું છે.
એટલે એને મનોમન બોલીને નક્કી કર્યું. પત્નીનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું, મારી અને સારી અને સમજદાર પત્ની દુનિયામાં દરેક ખૂણે મળશે, પણ ભગવાને પૃથ્વી જ ગોળ બનાવી દીધી, એટલે હવે તમે તારે ગોત્યા કરો ખૂણાને. આ કોરોના કાળમાં પણ પત્નીએ એના પતિને ઉચ્ચ કોટીનું જ્ઞાન આપતા કહ્યું, વારંવાર ખાલી હાથ ધોઈ રાખો છો, હારે હારે બે બે વાસણો ધોતા જાવ ને, તો એક કામને બે પંચ થઈ જાય. બરાબર. પત્નીએ રમત રમવાનું એક કીધું કે ચાલો આપણે મજેદાર એક રમત રમીએ. એકવાર પત્ની પતિને કહે ચાલો એક રમત રમીએ. કઈ રમત? પતિએ પૂછ્યું. પત્ની કહે જો હું કલર બોલું તો તમારે ડાબો હાથ ઉપર કરવાનો, અને જો હું ફળનું નામ બોલું તો તમારે જમણો હાથ ઉપર કરવાનો. પતિ કે તો જીતે એને શું આપશે? તો કે જે હારી જશે એને જિંદગી ભર જીતેલાનું માનવાનું. પતિ કે ભલે, આ રમત તો હું જ જીતી જઈશ. પત્નીએ સવાલ પૂછ્યો, ઓરેન્જ? પતિ હજી સુધી વિચાર કરે છે આ કલર હશે કે ફળ હશે. કલર કે નામ, વાહ વાહ. બહેનોને સમજવા સહેલા નથી. એક બહેન રોજ આખલાને રોટલી ખવડાવે. એક ભાઈને એમ થયું કે કદાચ આ આખલાને ગાય સમજીને ખવડાવતા લાગે છે, એટલે એ બહેને એ ભાઈએ બહેનને કીધું કે બહેન તમને આ ખબર છે ને, આ ગાય નથી હા આખલો છે. તો કે બહેન કે હા હા મને ખબર છે આખલો છે, પણ મારા પતિ છે ને હાડકાના ડોક્ટર છે, દવાખાનું આ આખલાને હૃદય જ ચાલે છે. એક બેન શાક માર્કેટમાં શાક લેવા ગયા તો શાક વાળો પેલા ભીંડાને સવાર સવારમાં પાણી છાંટતો હતો અને તાજો દેખાડવાનો પ્રયત્ન કરતો હતો. તો બેન થોડી વાર ઉભા રહીને પછી બોલ્યા, અરે ભાઈ હવે આ તારા શાકને આ તારા ભીંડાને જો ભાનમાં આવ્યો હોય તો મને પાકેલો જોખી આપને. સરસ. આવી રીતે જો બેનો ઉશ્કેરાય ને ભલભલાને દિવસના તારા દેખાડી દે. એકવાર એક ઉશ્કેરાયેલી પત્નીએ રાત્રે 2 વાગે ઘસઘસાટ નિંદરમાં સૂતેલા પત્નીને ઉઠાડીને પૂછ્યું, આ દિલવાલે દુલ્હનિયામાં જે અભિનેત્રી કાજોલ હતું એનું પિક્ચરમાં શું નામ હતું? તો પત્નીએ કીધું સિમરન. પતિએ કીધું, આ પત્નીએ પૂછ્યું, સોસાયટીના પહેલા બંગલામાં ઓલી રીના કેટલા મહિનાથી રહેવા આવે છે? પતિ કહે 2.5 મહિનાથી. પત્ની કે ઓળી કામવાળી મનીષા કઈ તારીખે કામ પર હાજર નહોતી થઈ? પતિએ ફટ દેખો જવાબ આપ્યો, 2 તારીખ 9 તારીખ 17 તારીખ. પત્ની કે એમ? હવે આપણી શેરીમાં પેલી શિક્ષિકા છે, તેણે ગયા રવિવારે કયા કલરની સાડી પહેરી હતી? પતિ કહે વાયોલેટ. અને પછી પતિને શું થયું કે આ નિંદરમાંથી બરાબર ઝાપક્યો? તો કે આરું, પણ આ તું રાત્રે મને ઉઠાડીને આવા સવાલો કેમ પૂછે છે? તો કે એટલા માટે કે ગઈકાલે મારો બર્થડે હતો. એવો ક્યાં કાયદો છે કે મારે તમને રોજ રસોઈ કરીને જમાડવામાં? ભાઈ હવે કેતા નહીં, આ બાજુમાં બેઠા છે ને, તો હું મુશ્કેલીમાં મુકાઈશ. પતિએ તરત એને કીધું, કાઢે કલેજો, અરે ગાંડી, દુનિયાનો નિયમ છે કે કેદીને તો સરકાર જ જમાડે ભાઈ. અને ક્યારેક આ ડોક્ટર હોય ને એ પણ મારફત જવાબ આપ્યો. એક દર્દી ડોક્ટરને પૂછે છે કે ડોક્ટર સાહેબ આ દવા કેવી રીતે લેવાની? ડોક્ટરે ધીરજ થી રોકડેથી રોકડે. આવા જ એક ડોક્ટર પાસે એક દર્દી આવ્યો. ડોક્ટરે કીધું, બીમારીનું ચોક્કસ કારણ પકડાતું નથી, કદાચ દારૂ પીવાથી આવું થયું. દર્દીએ પણ સામો જવાબ આપ્યો, મારે ક્યાં ઉતાવળ છે, તમારો નશો ઉતરી જાય પછી પાછો આવીશ. આ બલા પકડ ગલા નશામાં પોતે ને ડોક્ટરને ચડાવી દીધા. બરાબર. જીવનમાં આવા પ્રસંગો તો ઘણા બને છે કે માણસ છે ને માથું ખંજવાડતો રહી છે. એક ભાઈએ નક્કી કર્યું, નવા વર્ષથી જીમમાં રોજ જઈશ. પણ સવારે અલાર્મ વાગ્યું ને તો એને યાદ આવ્યું, ભાઈ હું તો ગુજરાતી છું અને મારું નવું વર્ષ તો કારતક સુદ એકમ ના આવે, પાછો સુઈ ગયો. એટલે આ ગુજરાતીઓ અને એમનું ઇંગ્લિશ પણ ઘણી વખત સમજવા જેવું હોય છે. એક ભાઈ કે આવીશ બિઝનેસ વોટર, એટલે કે ધંધા પાણી કેમ છે? સામે વાળો જવાબ આપવા વાળો પણ એ ઉસ્તાદ હતો. એને કીધું, નો અસ્તમા, કઈ દમ નથી.
એટલે પોતાના ધંધાને પણ એ લોકો ગમે ત્યાં જોડી દે છે. આવું જ એક થયું, એક શેર દલાલના મોટી ઉંમરના સાસુમાં કોરોનાગ્રસ્ત થયા, હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યારે બારગામ વસતા એના જે સાધુભાઈ હતો એનો ફોન આવ્યો ખબર અંતર પૂછવા. સાધુ કે નિલેશકુમાર કેમ છે સાસુમાને? એટલે શેર દલાલે કીધું, સાવનકુમાર સાસુમાની તબિયતમાં બે તરફી ચાલ જોવા મળે છે, ડીઆરપીમાં કડાકો બોલી ગયો છે, ડી ડાયમરમાં 1500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, દવામાં લાવ લાવ અને ખોરાકીની લેવાલી ઓછી થઈ એટલે ખર્ચામાં ઉપલી સર્કિટ લાગી ગઈ છે, અને છતાં તબિયતનું સેન્ટિમેન્ટ જોઈએ એવું છે નહીં. સાધુ કે તમે એમ કહો છો કે સાસુમાની ચિંતાની કન્ડિશન ચિંતાજનક છે? દલાલ કે તબિયતનું રૂખ હજી પકડાતું નથી, ઓક્સિજન લેવલ તળિયે છે, ડાયાબિટીસમાં રાતી ચોર તેજી છે, વેન્ટિલેટરનું વલણ રોજ ચૂકવવામાં પેમેન્ટ ક્રાઇસિસ જોવા મળે છે. જો આપણા નસીબ સારા હશે તો 2-5 વલણ બાદ સાસુમાની શેર, સાસુમાનો જે શેર છે એ ડીલિસ્ટેડ થઈ શકે એમ છે. અરે ખબર નથી પડતી કે તબિયતના સમાચાર પણ આવી રીતે સંભળાય ખરાવો. ડોક્ટરોની વાત આવી તો એક વખત હોટલમાં નવા નવા ડોક્ટર બનેલા, 4 ડોક્ટરો ચા પીતા હતા. ત્યાં દૂરથી એક માણસને લંગડાતો આવતો જોઈ અને ચારે ડોક્ટર પોતાનું અનુમાન લગાવ્યું, આ માણસને કમરનો પ્રશ્ન હોવો જોઈએ, બીજો કે ના ના પગનો પ્રશ્ન, ત્રીજો કે ના ના એનો ગુઠણ દુખતો હોવો જોઈએ, ચોથો કે ના ના પાણી દુખતી હશે. ત્યાં તો પેલો લંગડાતો માણસ નજીક આવી ગયો અને બોલ્યો કે ટાંકા લેતા કોને આવડે છે? તો ચારેય બોલ્યા, હા અમને આવડે છે ટાંકા લેતા. તો પેલો માણસે કીધું, મારું સ્લીપર તૂટી ગયું છે ભાઈ, ટાંકા લઈ આપો ને. આ ચારે ડોક્ટરો ત્યારથી એ હોટલમાં ચા પીવાનું બંધ કરી દીધું. આવો જ એક વિચિત્ર બનાવ એક વખત બન્યો. એક ડોક્ટર અને વકીલ એક જ છોકરીને પ્રેમ કરતા હતા. ડોક્ટર ગુલાબનું ફૂલ આપે અને વકીલ સફરજન આપે. છોકરી મૂંઝાઈ ગઈ કે ગુલાબનું ફૂલ તો ઠીક છે કે પ્રેમનું પ્રતીક છે, પણ આ ભાઈ સફરજન કેમ આપે છે, એને સંબંધ શું? એને વકીલને પૂછ્યું કે આ શું આવી રીતે કેમ કરો છો તમે? તો વકીલે કીધું, રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર થી દૂર રહેવાય. સરસ સરસ સરસ. આ વાંચતા વાંચતા મને 3 નિર્દોષ સવાલ મનમાં આવ્યા. તપેલી ઠંડી હોય તો પણ એને તપેલી કેમ કહેવાય? ગોળના કાંકરા વિવિધ આકારના હોય તો પણ એને ગોળ જ કેમ કહેવાય? મીઠું ગમે એટલું ખારું હોય તો પણ એને મીઠું કેમ કહેવાય? તમે બધા વિચાર કરો, હું થોડીક વાર સુઈ જાઉં છું. સરસ. આ ગુજરાતીઓની વાત નીકળી તો એક ગુજરાતીઓનો કિસ્સો પણ સાંભળવા સમજવા જેવો ને સાંભળવા જેવો છે કે ગુજરાતીઓના મગજમાં કેવા કેવા ક્વેશ્ચનો આવી. દુનિયાના અબજપતિઓ હવે લાખો કરોડો ડોલરની ટિકિટ લઈ અને સ્પેસમાં ફરવા જવાના છે. ધારો કે એ સ્પેસ ટ્રાવેલની ઓફિસમાં આપણો કોઈ એક ગુજરાતી ભાઈ જઈ ચડે તો એ કેવા સવાલો કરે? એનો પહેલો સવાલ, ત્યાં ઉપર શું જોવા જેવું છે? ગાઈડ મળશે કે બધું જાતે જ જોવાનું છે? અને સ્પેસ શિપમાં ચા નાસ્તામાં શું છે? બધું વેજીટેરિયન જ છે ને ભાઈ? અને ધારો કે ઘરેથી થેપલા ને છુંદા લાવ્યા હોય તો નાસ્તામાં કેટલા ડોલર ઓછા કરશો? ફેમિલી ટૂર ખરી? કેટલા દિવસ અને કેટલી રાતનું પેકેજ છે? અને કઈ હોટલમાં ઉતારો આપશો? વિન્ડો સીટના એક્સ્ટ્રા લાગશે? રિટર્ન ભાડું હોય તો ઓછા નહીં કરો? વચમાં ક્યાંય એકી પાણી માટે ઉભા તો રાખશો ને? અને સ્પેસશિપમાં પિક્ચર કેટલા બતાડો છો? જોડે રસોઈયો રાખ્યો છે ને આપણો ગુજરાતી? અને ડ્રિંક્સમાં કઈ કઈ બ્રાન્ડ છે? અને થોડા એરોસ્પેસના ફોટા તો જોવા મળશે ને ભાઈ? અને જે સ્પેસ સૂટ પહેરવા આપશો એ તો પાછો ઘરે જ લઈ જવાનો કે લઈ લેશો પાછો? અને ધારો કે પાછો આપીએ તો કેટલા ડોલરનું રિફંડ આપશો? અને ટિકિટમાં કોઈ ઓછું થાય એવું નથી? અને રોકડેથી પેમેન્ટ કરીએ તો કેટલા ઓછા કરો? અને પાછા રિટર્ન આપવાની કોઈ ગેરંટી ખરી? મેં તો આ ઉપર જ લટકી જશો અમે તો એને માટે વીમો તમે ઉતરાવો છો કે એ પણ અમારે ઉતરાવવાનો? અને મારો સાળો છે ને વીમા એજન્ટ છે, જો ઉતારે તો ચાલશે? અને કોની કોની જોડે સેલ્ફી લેવા મળશે? અને મુકેશભાઈ અંબાણીએ કઈ તારીખે બુકિંગ કરાવ્યું છે? એ અમારા સગામાં થયો.
જોખમ જેવું લાગે તો મહા મૃત્યુંજય જાપની ચોપડી રાખી છે કે સીટી વગાડે રાખો છો? અને જરા પાયલોટ સાથે તો વાત કરાવો. ના ના, આ તો ખાલી પૂછવું છે કે રસ્તો તો સારો છે ને, સડસડાટ નીકળી જવાશે ને. અને છેલ્લો સવાલ, જો હું તમને 10 ઘરાક લાવી આપું તો મને કમિશન કેટલું આપશો? પંદર મિનિટ ફાળવી હતી ને, બહુ જ સરસ રીતે તમે બધું કર્યું અને આનંદ કરાવ્યો, આભાર તમારો. તો હવે આપણે આગળ જઈએ છે. નિરંજના બેન પરીખ મોડેસ્ટો થી આવે છે. નિરંજના બેન, તમે તો ફિઝિકલી જયારે આવવાનું હતું રેગ્યુલર આવતા હતા, હાઈએસ્ટ તમારી પ્રેઝન્સ રહેતી હતી, અને તમે ભાગ ના લો એ તો ચાલે જ નહીં, અને તમે ભાગ લીધો. આનંદ છે, આવકાર છે તમારો. સંભળાવો નિરંજના બેન. કલ્પના બેન, બહુ ગભરામણ થાય છે પણ કરીશ. પહેલી વાર બોલું છું, કદી બોલી નથી છોડ્યા પછી, પણ હવે પ્રયત્ન કરીશ. સરસ. એક પતિ વાઇન નો ગ્લાસ લઈને હિંચકા પર બેઠા ઝૂલતા હતા. એની પત્નીને કહે છે, જો હું નેતા બની ગયો હોય ને તો આખા શહેરને બદલી નાખું, મુખ્યમંત્રી બની ગયો તો આખા રાજ્યને બદલી નાખું, અને જો પ્રધાનમંત્રી બની ગયો ને તો આખા દેશને બદલી નાખું. એની પત્ની કહે છે, તમને શું મોદીએ કહ્યું છે કે આના ગડબડ કરો છો, આ બદલશો ને તે બદલશો, દારૂ ઓછી પીવો અને લુંગી સમજીને મારી સાડી પહેરીને ફરી રહ્યા, પહેલા બદલી નાખો. સરસ લાવે આવો તમે તો. બે દોસ્ત વાતો કરતા હતા. એક દોસ્તે કહ્યું, શું થયું દોસ્ત, આટલો ઉદાસ થઈને કેમ બેઠો છે? એનો દોસ્ત કહે છે, અરે યાર, મારા બાપે મારાથી આજે બદલો લઈ લીધો. તો પેલો બીજો દોસ્ત કહે છે, કઈ રીતે? તો પહેલો દોસ્ત કહે છે, નાનો હતો ને ત્યારે સ્કૂલની ફી ભરવા માટે પૈસા મળતા હતા, તે હું સ્કૂલથી ભાગીને પિક્ચર જોવા જતો હતો. જયારે આજે મેં મારા બાપાને 4 ગામની યાત્રા કરવાના પૈસા આપ્યા તો એ ગોવા ભાગી ગયા. આપશો ને તો એ બચશે. એક માણસ કે છે, જે અમૃત પીએ ને એને દેવ કહેવાય, જે વિષ પીએ એને મહાદેવ કહેવાય. તો બીજો માણસ કે છે, પણ જે વિષ પીને અમૃત જેવું મોઢું રાખે ને એને પતિદેવ કહેવાય. વાહ વાહ વાહ, સરસ. એક અંગ્રેજે ભારતીયને પૂછ્યું, તમારે ત્યાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? તો ભારતીય જવાબ આપ્યો, રાત્રે 8 પહેલા કાશ્મીરમાં અને 8 પછી દારૂના ગ્લાસમાં. ગ્લાસમાં બરાબર છે. સરસ. એક વાર ભગવાને એક માણસની મેમરી ડિલીટ કરી નાખી, પછી પૂછ્યું, તને કંઈક યાદ છે? એ માણસે એની પત્નીનું નામ તરત કહ્યું. ભગવાને હસીને કહ્યું, આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી પણ તો વાયરસ તો રહી જ ગયો. બહુ સરસ, બહુ સરસ. પાકિસ્તાની લેડીઝ નો સર્વે કરવામાં આવ્યો. એ સમયમાં પૂછવામાં આવ્યું, શું 35 પછી પણ મહિલાઓએ બાળકો પેદા કરવા જોઈએ? પછી લેડીઝોનો જવાબ આવ્યો, 35 બાળકો ઇનફ છે. 35 પછી. 35 પછી. વાહ વાહ. 35 બાળકો ઇનફ છે. ઇનફ છે. એક અમેરિકને એક ભારતીય બુઝર્ગને પૂછ્યું, અમારા દેશમાં બધા રાઈટ સાઈડ થી ગાડી ચલાવે છે, તમારા દેશમાં શું સિસ્ટમ છે? ભારતીય જવાબ આપ્યો, એવું કઈ ફિક્સ નથી,
એટલે કે સમય વાળો કઈ સાઈડ થી આવી રહ્યો છે એ હિસાબે અમે એડજસ્ટ કરી લઈએ. સરસ સરસ. રેલવે સ્ટેશન માં પતિ પત્ની જઈ રહ્યા હતા. પતિ થોડો કંજુસ હતો. પત્ની એ કહ્યું બહુ તરસ લાગી છે, કમસે કમ પાણી તો લાવી આપો. પેલા પતિ એ કહ્યું તું કે તો તને સમોસા ગુલાબજાંબુ બધું જ લાવી આપું. પત્ની કે તમે તો કેટલા સારા છો, આ સાંભળી તો મારા મોમાં પાણી આવી ગયું. કંજુસ પતિ કહ્યું બસ તો હવે તારી તરસ મટી ગઈ. વકીલ જોડે તારાથી તલાક લેવા. થોડી વાર પછી પતિ પાછા આવ્યા અને ચા બનાવવા લાગ્યા. પત્ની એ પૂછે શું થયું. પતિ એ કહ્યું કઈ નહી, વકીલ સાહેબ પોતું મારતા હતા. સરસ સરસ સરસ. નિરંજનાબેન બહુ સરસ તમે તૈયાર કર્યા, બહુ સરસ સંભળાવ્યું. અને જીગર કરી છે જે ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. થેન્ક યુ. ના પણ તમે બધા જ વિચારી શકતા હશો કે તમારામાં કેટલી બધી કેપેસિટી પડી છે કે તમે જે ના વિચારી શકો એ પણ કરી શકો છો. ને બધાને કારણ છે આનંદ કરાવો ને કોઈને હસાવવા એ અઘરામ અઘરું કામ છે, અને છતાં પણ એ તમે કર્યું છે. તો હવે આપણી સાથે આવે છે ઈસ્ટ કોસ્ટ થી સુબોધ ત્રિવેદી. સુબોધ ત્રિવેદી આપણા રાજેશભાઈ રિપોર્ટર હતા, એમના ભાઈ થાય. સુબોધભાઈ તમારો અવકાશ છે. વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેયર સાહેબે વરસાદની બાબતમાં સમજાવતા કહ્યું કે હવે કોઈને કોઈ ડાઉટ છે, કોઈ સવાલ પૂછવો છે, બાપુ યાદ ઊંચો કર્યો. મેર કે બોલો બાપુ, કે વરસાદ ઇંચમાં પડે છે ને પાણી ફૂટમાં કેમ ભરાય છે? સરસ. શિક્ષકે વર્ગમાં પૂછ્યું, બોલો મુંબઈ નામ શી રીતે પડ્યું? તનુ હોશિયાર એને હાથ ઉચો કર્યો. સાહેબ જવાબ આપું? હા બોલો. કે મુંબઈમાં ત્રણ જાતના લોકો રહે છે, અંગ્રેજી જાણતા, ગુજરાતી જાણતા અને મરાઠી જાણતા લોકો. અંગ્રેજીમાં બાને અને મમ્મીને મોમ કહે છે, ગુજરાતીમાં બાને માને બા કહે છે, અને મરાઠીમાં આઈ કહે છે. એટલે મોમ વધતા બા વધતા એ મુંબઈ એમ. બરાબર. એક ગ્રાહક હરીસો લેવા ગયો અને પૂછ્યું ભાઈ હરીસોની ગેરંટી શું? કે સાહેબ 100 ફૂટ ઉચરી પડશે, 99 ફૂટ સુધી કઈ નહીં થાય. સાર તારે એક બાંધી દો કે. રમણીકભાઈ પોપ વિશે વાંચતા હતા. બાજુમાં મનસુખભાઈને પૂછ્યું કે આ પોપ કોણ છે? તો કે ભાઈ વેફર છે, ચાલશે. એક અમેરિકન તાપીમાં નાવા પડ્યો અને મદદ મારે બૂમ પડ્યો કે કમાન કમાન. એટલે ના કિનારે લારી વાળો ઉભો, એને ખમણ નું પડીકું નાખ્યું. ખમણ અમથી ભાઈ સેવ સેવ તો મરવા પડ્યો. જોવા ત્યાં આ હરો છે, મરવા પડ્યો છે, સીવે માંગે ખમણ જોડે કહે. દવાખાને ખબર પૂછવા આવેલ બે મિત્રો 3 કલાક સુધી હોસ્પિટલમાં થી ગયા નહીં. એટલે કંટાળી દે પત્નીએ કહ્યું કે તમે જે નર્સને જોઈને બેસી રહ્યા છો 3 કલાકથી, તે તમારા મિત્ર અઠવાડિયાથી ડિસ્ચાર્જ લેતા નથી કે. પત્નીએ ઉધરસ ચડી એટલે પતિને પૂછ્યું તારા ગળા માટે કઈ લાવું? એટલે કે 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવો. એમાં પતિને ઉધરસ ચડી ગઈ. જેને પૂછ્યું એક ભાઈ ને મિત્ર ને કે ભાઈ તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે? ઉભો રહે કે ચાલુ રાખ, વાસણ ઉડકું છું, લોટા પર તારીખ જોઈને કહું. એક સલાહ, જો પત્ની બહુ મગજમારી કરે તો ચંપલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો. તમે જે વિચાર્યું એવું હોત ને તો હિંમત જોઈએ અમારે.
આ પાછળ બેઠા છો ડોક્ટર કહે છે કે હવે બસ ઓપરેશન પછી તમે ચાલીને જઈ શકશો. બોલો કે ભાઈ રિક્ષાના પૈસા રહેવા દો કે. બરાબર. એક ભાઈ એ ફોન પર પૂછ્યું, તમારે ત્યાં વરસાદ કેવો છે? કાળા ઘટાદા લાંબા વાળવાળી સુંદરી મસ્ત માથું ધોઈ બહાર આવી ગરદન ઘુમાવી વાળને ચટકો મારે ને જે છાંકા ઉડે કેટલો વરસાદ પડે છે. ભાઈ કવિ હતા લાગ્યું. મેં પૂછ્યું રિમોટ ક્યાં છે? એટલે મારા છોકરા એની મમ્મી સામે જોવા માંડ્યો અને કહ્યું, એટલે મેં કહું ભાઈ મારું નહીં ટીવી નું કહું છું. તમારો રિમોટ ખસી ગયો. મોબાઈલ પર છોકરીએ પૂછ્યું ક્યાં છે? છોકરાએ કહું બસ મારા ફ્રેન્ડ ની BMW માં એસી હાઈવે પર નીકળ્યો છું. તો કે સારું તું બસ ની ટિકિટ લઈ લે મારી આગળ જ ઉભો છું કે. બરાબર. કાલે આખી રાત એની જોડે ફોન પર વાત કરી અને ગાડી સવારમાં મને કહે છે કે સારું થયું તે કાલે ફોન ના કર્યો, મારો ફોન તો મમ્મી જોડે હતો. મારું બાળપણ ખૂબ સંઘર્ષવાળું હતું. જો હું સ્કૂલે જાઉં તો ટીચર મારતા અને ઘરે રહું તો ઘરવાળા મારતા. પરણેલાની વ્યાખ્યા બહુ લાંબી છે, બોલું છું. ઘરમાં કોઈ વસ્તુ જડતી ના હોય અને તમે જે મૂકીને ભૂલી ગયા છો એવું બધા કહે એવું તમે માની લો છો તો તમે પરણેલા છો. તમને હાથમાં રિમોટ રાખ્યા વગર ટીવી જોવાની ટેવ છે તો તમે પરણેલા છો. પ્રવાસ સમયે તમને તમારી બેગ ભરતા આવડતું નથી એવું મનાય છે તો તમે પરણેલા છો. તમારામાં મેચિંગ સેન્સ બરાબર નથી એવું તમે માનવા લાગ્યા છો તો તમે પરણેલા છો. તમારી કરન્ટ સેન્સ બરાબર નથી એવું તમે માનવા લાગ્યા છો તો તમે પરણેલા છો. તમને વ્યવહારમાં કોઈ ગતાગમ પડતી નથી એવું મનાય છે તો તમે પરણેલા છો. માગ્યા પછી પણ તમારા રૂમાલ પેન ચશ્મા વગેરે તમે જાતે શોધી લો છો તો તમે પરણેલા છો. વાહન ચલાવતી વખતે તમે GPS કરતા કોઈની સૂચના પર વધુ આધાર રાખો છો તો તમે પરણેલા છો. તમને શું માફક આવે છે એની તમને ખબર પડતી નથી તો તમે પરણેલા છો. તમે પોતે એવું માનવા માંડ્યો છો કે મારામાં ઘણું બધું ખૂટે છે તો તમે પરણેલા છો. અને આમાં કે તમારું ઉમેર બધું છૂટશે. ટીચરે ગધેડા સામે એક ડોલમાં દારૂ અને એક ડોલમાં પાણી મૂક્યા. ગધેડો પાણી પી ગયો. ટીચરે પૂછ્યું કે તમે શું શીખ્યા? કે દારૂ ના પીવે ગધેડો છે. યુવાનોને ખાસ ચેતવણી, જૂની વાત છે, તો રક્ષાબંધનના દિવસે બહાર નીકળવું નહીં કારણ કે તમે ધારો કહી અને રાખડી બાંધી દે જોખમ રહે. મારો દીકરો જ્યારે મારા પેટમાં હતો ત્યારે હું જે ખાતી હતી એ બધું જ મારા દીકરાને ભાવે છે એવું સાસુએ કહ્યું. હવે જવાબ આવ્યો, તમે સિગારેટ ને બિયર ના પીધા તો સારું હતું. કે એક ડોક્ટર અને વકીલ એક છોકરીને પ્રેમ કરતા હતા. ડોક્ટર રોજ સવારે છોકરીને ગુલાબ આપે અને વકીલ રોજ એક સફરજન આપે. પ્રેમમાં ગુલાબના ફૂલનો મતલબ તો સમજાય પણ પ્રેમમાં સફરજન ને શું સંબંધ? એક એપલ ખાવાથી ડોક્ટર થી દૂર રહેવાય છે. પત્નીને ગરમ કરવાના ઈરાદે ભાઈએ હાથ જોડીને કહ્યું કે ભગવાન બાજુવાળીને સદબુદ્ધિ આપજે. ત્યાં પત્નીએ ગુસ્સે થયા વગર કહ્યું કે બાજુવાળીને સદબુદ્ધિ છે જ એટલે તમારે હજીમાં ઘેર આવતી નથી. ગામના રસ્તા પર BMW લઈને એક ભાઈ જતા હતા ને ગામડે જવાને પૂછ્યું કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે? પેલા ભાઈએ જવાબ આપ્યો, સાહેબ હું 30 વર્ષથી રહું છું, રસ્તો અહીનો અહીં જ છે. એટલે ગાડીવાળાને એમ થયું કે કદાચ આ ભાઈને ખબર નથી પડી. એટલે ફરી પૂછ્યું કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે?
પછી મેં તમને કહ્યું હું તો 40 વર્ષથી 30 સાલે અહીં રહું છું, આ રસ્તો અહીં હોય જ છે, કોઈ જગ્યાએ ગયો નથી, તમારે ક્યાં જવું છે બોલો ને. બરાબર. એક ભાઈ મિત્ર મંડળમાં પોતે કેવા કડક છે તેવી વાત કરતા હતા કે હું તો સિંહ જેવો છું ઘરમાં અને બહાર પણ, પણ ઘરમાં દુર્ગા સવાર હોય છે. બરાબર. એક કેવીસીનો એક નાનો એપિસોડ છે રાહુલ ગાંધી પર છે. અમિતાની સામે સોનાક્ષી સિંહા છે. અમિતા પૂછે છે કે સીતા માતાને અપને આભૂષણ ઉતાર કે કિસકો દિયા થા? સોનાક્ષી સિંહા કહે છે કે મુથુટ ફાઇનાન્સ. અમિતા બચ્ચન પૂછે કે પીડીટીને બેર જૂઠે ક્યું કીએ? સોનાક્ષી સિંહા કહે છે કે ઝોમેટોમાં કામ કરતી હતી. અમિતા પૂછે કે હનુમાનજી સંજીવની બુટ્ટી લઈને કહાં ગયે છે? સોનાક્ષી સિંહા કહે છે કે પતંજલિ સ્ટોર માં. અમિતા પૂછે છે કે અશોક વાટિકા મેં સીતા માતા કે લીએ હનુમાનજી કે હાથને અંગુઠી કિસકે ભિજવાઈ હતી, કિસને ભિજવાઈ હતી? કે કલ્યાણ જ્વેલર ને. એટલે આ શો રાહુલ ગાંધી જોતા હતા એટલે અમને કહું કે ચિલ્લાકર બોલે કે માં તુમારી બહુ મિલ ગઈ. કે હવે મનીષભાઈ તમને માઇક આપું છું. થેન્ક યુ કલ્પનાબેન, સરસ હસવાની બહુ મજા આવે છે. એનો આપણે સિનિયર સેન્ટર નો જે મેઇન ઓબ્જેક્ટિવ છે કે આપણે સિનિયરને મંચ આપીએ, સિનિયરને પ્લેટફોર્મ આપીએ, અને બહુ જ આનંદ થાય છે કે સિનિયર આવા સરસ સરસ બધું જોક્સ પ્રસ્તુત કરે છે. બીજી બી આપણે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. સો ઓલા નિરેન્દ્રબેન કહેતા હતા કે હું મને નથી આવડતું, પણ નિરેન્દ્રબેન યુ ડીડ વેરી વેલ, સરસ કર્યું પ્રોગ્રામ, તો અગેન વેરી નાઇસ. હું નેક્સ્ટ આપણે જે છે આપણે એક સ્પેશિયલ ગેસ્ટ છે આજે, તો હું શીતલને ઇન્ટ્રોડ્યુસ કરું. એની પહેલા મને આ બધાના સાંભળીને બે જોક્સ કહેવાનું મન થઈ ગયું. તો પહેલો એક જોક્સ ફાધર ને સન ઉપર છે. એ બાપાએ એના દીકરાને કીધું કે ભાઈ મને મારા મિત્રને લેટર લખવો છે, તો જા જઈને પોસ્ટ ઓફિસ જઈને એક પોસ્ટ કાર્ડ લઈ આવો. તો ઓલો છોકરો કે ઓકે. તો છોકરો બાપા સામે જોયા જ રાખે કે તો પૈસા આપો તો જાઓ ને પોસ્ટ ઓફિસે લેવા. તો ઓલો બાપા છોકરાને કે પૈસા દઈને તો બધા લઈ આવે, વગર પૈસે પોસ્ટ કાર્ડ લઈ આવે તો મારો દીકરો કહેવાય. વાહ 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 વાહ, સમજાઈ ગયો. તો ચાલો પોસ્ટ ઓફિસે જવા. રસ્તામાં વિચાર કરે કે હવે સાલું પૈસા વગર પોસ્ટ કાર્ડ કેમ લઈ આવવું. તો થોડી વાર જઈને આવ્યો પાછો, બાપાને પોસ્ટ કાર્ડ આપ્યો. તો બાપાએ પોસ્ટ કાર્ડ જઈને જોયું કે આ તો લખેલું છે કે ભાઈ કોરા પોસ્ટ કાર્ડ પર તો બધા લખે, ગુજરાતી બેન આપણા ઇન્ડિયન સ્ટોરમાં ગ્રોસરી કરતા હતા. તો ગ્રોસરી કરતા કરતા ચોરી કરવાનું મન થયું એને, ખબર નહીં અચાનક તો પકડાઈ ગયા. તો એને ગ્લુકોઝનું પેકેટ ચોરી કર્યું હશે કે બીજું બધું ખબર નહીં. તો સ્ટોર ઓનરે જોઈ લીધું. તો સ્ટોર ઓનર કે આ ભલે નાની વસ્તુ હોય પણ મારે આ કમ્યુનિટીને મેસેજ આપવો છે. તો એને તો કેસ ફાઇલ કર્યો આ બેન ઉપર. પછી કેસ ચાલ્યો, કોર્ટમાં ગયા. તો પછી કોર્ટમાં સાબિત થયું કે આ બેન ચોરી કરતા હતા. તો જજે બેનને સજા આપી. તો જજે એનાઉન્સ કર્યું કે ભાઈ 6 દિવસની સજા, 6 દિવસમાં જેલમાં રહેવાનું. તો ઓલા બેન વિચારવા કરમેના કે ભાઈ 6 દિવસની સજા કેમ? તો જજ કે 1 ગ્લુકોઝના પેકેટમાં 6 બિસ્કીટ હતા એટલે 6 દિવસની સજા. તો પાછળથી ઓલા હસબન્ડ બોલ્યા, એક મમરાની બેગ બી હતી. ઓ માય ગોડ, ગળો મમરા કેટલા હતા એમાં, ગળો મમરા એ પ્રમાણે સજા આપો. જીની આખી લાઈફ. ઓકે, આપણે પ્રોગ્રામને આગળ વધારીએ.
તો નેક્સ્ટ અમારે ખાસ મિત્ર છે રાકેશ અને શીતલબેન. રાકેશને તો ઘણા તમને ખ્યાલ હશે, રાકેશ આપણે મંદિરમાં બેબીપીમાં ઓડિયો વિડીયોમાં ઘણી વાર વોલેન્ટિયર કરે છે. તો શીતલબેન રાકેશના વાઇફ છે. તો શીતલ બેબીપીમાં શી ઇઝ ઓલ્સો વોલેન્ટિયર્સ. સો વિધાઉટ ફર્ધર ડ્યુ આ લાસ્ટ શીતલ ટુ ઓલ્સો થોડા ઘણા જોક્સ કે આપણને. થેન્ક યુ મનીષભાઈ, મને તમે આજે ઓપોર્ચ્યુનિટી આપી બધાને પ્રેઝન્ટ કરવાની, સિનિયર્સને, જય શ્રી કૃષ્ણ બધાને. આમ તો હું પ્રોફેશનલ કોમેડિયન નથી, પણ હું છે ને અત્યારે મારું આ રિટાયરમેન્ટનું થોડુંક સેટ કરું છું. આ સિલિકોન વેલીની મોંઘવારી એટલે વહેલા મોડું બેગ બિસ્તરા બાંધીને ભાગવાનું ના થાય ને, તો કંઈક ગોઠવાઈ જતું હોય. તો આ મારો અખતરો તમારા બધા ઉપર અત્યારે યુનો બીજો અખતરો છે ને, ઝૂમમાં પહેલી વાર, એટલે જોઈએ આપણે કેવું ઝૂમમાં ચાલે છે કે નહીં. આમ તમે બધાએ સાંભળ્યું છે કે યુનો લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન, અને એકચ્યુઅલી એ પ્રૂવન કરેલું છે. અને એનાથી સ્ટ્રેસ ઓછો થાય, ઇમ્યુનિટી વધે, અને આપણે કોવિડમાં તો અત્યારે બધાને ખાસ ઇમ્યુનિટી વધારવાની જરૂર છે. અને આમ જોવો તો મેડિકલ ડિગ્રી વગર કોઈને દવા દઈ શકાય એવું ક્યારેય બને, તો આજે મને એવો ચાન્સ મળ્યો છે, એટલે હવે જોઈ આગળ કેવું ચાલે છે. આમ તમે છેલ્લા 1.5 વર્ષથી આપણે બધાય સાથે કોવિડમાં બહુ જ હેરાન થાય છે. આમ અને ઘણું બધું ચેન્જીસ આવ્યું છે, ઘણું ઊંધું ચતું થઈ ગયું છે, અને આપણા બધાની હાલત થઈ ગઈ છે. હવે તમે જોવો કેટલો ફરક, પેલા આપણે કોઈ છીક ખાય તો આપણે પોલાઇટલી એને બ્લેસ યુ કહેતા, ને હવે કોઈ છીક ખાય તો બધા ચારે બાજુથી ડોળા કાઢે. અને હવે તમે જોવો પેલા કોઈ મહેમાન ઘરે આવે તો પેલા એમ કે આમ કૂતરાની રસી લેવાઈ ગઈ છે, ને હવે આપણે કેવું પડે કે આપણી રસી લેવાઈ ગઈ છે. પેલા ગામડામાં છે ને બળદ ઉપર બોલા ગારિયા બાંધીને ફરતા, ગારિયા બાંધીને બળદને એનો ફેરવે, એમ આખું જગત હવે ગારિયા બાંધીને બળદિયાની જેમ ફરે છે. પણ મારું એવું માનવાનું છે કે મમતા માણસોની જીવિત થઈ છે. શું કરવાને, કારણ કે ટેસ્ટ આપણે કરાવીને આજુબાજુ વાળા બધા પ્રાર્થના કરે કે નેગેટિવ આવે સારું. એક એક કાકા બીજા કાકા ને કે મારો તો સાવ ઈ કે આ કોવિડ આવ્યું ને પછી વિચાર ફરી ગયો કે શું સારું ને શું ખરાબ. તો ઓલા કાકા કે કેમ, તો ઈ કે પેલા છે ને ઈ કે હું પાતતો ને તો છીક ખાઈને ઢાંકતો ઈ કે, અને હવે છે ને ઈ કે હું છીક ખાઉં ને તો મારે પાદીને ઢાંકવું પડે છે કે. તમે તમે ખબર છે કે આપણા ઇન્ડિયામાં બધા બાવાઓ બહુ, અને પાછું બધા બાવાઓનું ગોઠવાઈ જાય અને બધું સરસ ગોઠવાય પાછું. યુનો એમાં એક વખત કોઈ બે નવા બનેલા સાધુ ને કોઈ પૂછ્યું કે તમે બે ને એક સાથે સાધુ બનવાનો વિચાર કેમ આવ્યો, તો ઈ બે કે અમે પેલા બે સાધુ હતા. જેમ જેમ બહેનો નો ત્રાસ વધશે ને એમ સાધુઓની સંખ્યા વધશે. એકવાર એક ભાઈ ને કામ હતું રાજકોટમાં, તો રાજકોટમાં ઈ બસ સ્ટેન્ડ ઉપર ઉતરા, અને ગિરનાર બસ સ્ટેન્ડ ઉપર ઉતરા તો ત્યાં એક બાપા એનો સાધુ સાધુ બાબા એમ કેતા હતા કે કોઈ 20 રૂપિયા દે દો ગિરનાર જાના હે, બચ્ચા 20 રૂપિયા દે દે ગિરનાર જાના હે. તો ભાઈ ને થયું કે બાપાનું કામ એનો જાત્રાએ જવાનું થતું હોય ને હું કોઈને 20 રૂપિયા દઈ શકતો તો ચાલો 20 રૂપિયા દેવામાં શું ખોટું છે, એટલે એને એને 20 રૂપિયા આપ્યા બાવાને. તો સાધુ બાવા એનો ઈ ભાઈ કામ કરવા ગયા, ને પછી જયારે પાછા કામ કરીને આવતા હતા ને રસ્તામાંથી પાસ થયા તો ગિરનાર ટોકીઝ માંથી બેવફા પિક્ચર જોઈને સાધુ બાવા બહાર નીકળ્યા. એટલે એને પૂછ્યું કે બાવા આપ તો બોલ રહે થે આપકો ગિરનાર જાના હે, તો એ કે મેં એમ ક્યાં કીધું કે કોણ સા ગિરનાર, કે મેને થોડી ના બોલા સા કોણ સા ગિરનાર. એટલે હવે સાંભળો તમે, ધરતી સુનહેરી અંબર નીલા હર બાબા રંગીલા એસા દેશ હે મેરા એસા દેશ હે મેરા. એકવાર એક ટીચરે છોકરાને પૂછ્યું ઇન્ડિયામાં કે હવે આપણા દેશને શેની જરૂર છે, તો છોકરો કે ટીચરને કે આપણા દેશને હવે 300 એવા બહાદુર અને મહાન વ્યક્તિઓની જરૂર છે. તો ટીચર કે એમ કેમ, તો ઈ કે જો સાંભળો ઈ કે આપણે 60-65 તો મહાન ને બહાદુર વ્યક્તિ છે કે જેની મરણ ને જન્મ જયંતિ એ રજા આવે, ને હવે બીજા 300 થઈ જાય તો રજા ઈ રજા ને મજા ઈ મજા. અને તમે જોજો કે આપણે અમેરિકામાં ખાલી 10-12 જ ઓફિશિયલ હોલિડે હોય, એટલે આપણે ઈ બાબતમાં છેતરાઈ ગયા. પણ આપણો જૂનો પ્રેસિડેન્ટ જો 4 વર્ષ ટકી ગયો હોત ને તો પછી ડોનાલ્ડ ટ્રમ્પ ડે, મલેનિયા ટ્રમ્પ ડે, ઇવાંકા ટ્રમ્પ ડે એ બધું ગોઠવીને ગયો હોત, તો આપણો ઇન્ડિયા રે બરાબર હિસાબ થાય ને બરાબર. ત્યારે એક વખત યુ નો સ્કૂલમાં એડમિશન નું ફોર્મ ભરવાનું હતું,
ને સ્કૂલના એડમિશનના ફોર્મમાં એક લાઇન હતી મધર ટંગ, તો એના છોકરાએ પપ્પાને પૂછ્યું કે શું લખું, તો કે લખ વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. એક તમે તમે જોજો કે બધાય પુરુષોનું સપનું હોય, 7 આંકડાની બચત, 6 આંકડાની સેલેરી, 5 બેડરૂમનું ઘર, 4 પૈડાવાળી ગાડી, 3 અઠવાડિયાની રજા, 2 સુંદર પ્યારા બાળકો અને 1 મૂંગી બૈરી. એક વખત એક ભાઈ વાણંદની દુકાનમાં ગયા, તો વાણંદની દુકાન બરાબર બંધ થતી હતી, તો વાણંદને કે કે મારે ટકો કરવો, તો વારણ કે કેમ તમારે ટકો કરવો, તો ઈ કે બસ હું તને કહું એમ કરી કે કોઈ ગુજરી ગયું તો કે ના મારે ટકો કરવો છે, એટલે વાણંદ પાસે ટકો કરાવ્યો. પછી કે હાલ મારા ઘરે, ઈ કે મારે તારું કામ છે હું તને ત્યાં પેમેન્ટ કરીશ. અને તો એ કે વાણંદ ને ઘરે લઈ ગયો. ઘરે ગયો તો એની વાઈફ ને કે ચાલ બેસી જા તારે ટકો કરવાનો જ. તો ઓલી તો બિચારી મૂંઝાઈ ગઈ કે ટકો કરવાનો મારે, ઈ કે તો કે હા ઈ કે તારે ટકો કરવાનો. ઈ કે તો ઓલી બિચારી ડાય હતી બેસી ગઈ, તેનો ટકો થઈ ગયો. કે ટીનુ મીનુ ને બોલાવ, તો ફરિયામાંથી ટીનુ મીનુ ને બોલાવ્યા, તો હવે ટીનુ મીનુ ના ટકા થઈ ગયા. વાણંદ વહી ગયો. પછી વાણંદ ગયો એટલે ઓલી કે તમે આ શું કરો છો મને કઈ સમજાતું નથી. તો ઈ કે ગાંડી હું જે કરું છું ને ઈ બરાબર કરું છું. ઈ કે મેં હમણાં સમાચારમાં સાંભળ્યું જ કે મહાકડીકાળ ભૂકંપ આવવાનો છે, ઈ કે માત્ર 4% જ બચશે. 4% જ બચશે, બધું સમાપ્ત થઈ જશે સાહેબ, માત્ર 4% જ બચશે. એટલે તમે તમે જોવો કે ભાષા એનો અને શબ્દો માણસો કેવી રીતના અનુસરે છે. એક વખત 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા ગયા, ને સરસ મજાનો પેપર ઢોસો ઓર્ડર કર્યો. પછી પેપર ઢોસો આવ્યો ને કાકા બોલવા માંડ્યા, ને કાકાને કાનેથી સંભળાયો છું એટલે કાનમાં મશીન ફિટ કર્યું એટલે થોડું જોરથી બોલે. અને કાકીને કે સ્વીટ હાર્ટ જલ્દી ઢોસો ખાઈ લે, ડાર્લિંગ આ ઢોસો મૈસૂર મસાલા છે, તું ચવડ થઈ જશે તો ખાઈ નહીં શક, જલ્દી ખાઈ લે. હની અહીંયા જેવો સાંભાર તો તને ક્યાંય નહીં મળે. લવ આપણે અહીંયા આઈસ્ક્રીમ નથી ખાવાના, હું તને કોલ્ડ સ્ટોન ક્રીમરીમાં આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ. તો બાજુમાં બે ભાઈઓ બેઠા હતા ને એ બધું સાંભળે, એ બે કે સાલું આપણે તો ઈ કે 4 વર્ષ થયા છે લગ્ન ને, પણ ખાનગીમાં એવું કઈ નથી શકતા. ઈ કે તો ઈ કે આનું રહસ્ય શું, ઈ કે આપણે જાણવું પડશે. તો જમીને કાકી ગયા બાથરૂમમાં, તો એ કાકા પાસે ગયા. કાકાને કે કાકા તમે કયો તો ખરી આવું બધું શું તમારું રહસ્ય છે. તો કાકા કે આ ડોહી નથી ને તે કહી દઉં, ઈ કે 10 વર્ષ થયા ઈ કે હું એનું નામ ભૂલી ગયો છું, ઈ કે એને એ મજા આવે છે મને એ સારું લાગે છે, એટલે અમારી ગાડી ચાલે છે. ઈ કે એકવાર કાકા ને કાકી તૈયાર થઈને બારે ફરવા ગયા, તો એક સરસ મજાનું તળાવ આવ્યું. તો કાકાને થોડુંક ઇંગ્લિશ આવડે એટલે એને જોઈને કાકાએ કીધું નાઈશ. તો થોડાક શરમાઈને મૂડમાં આવીને કાકી કે તમે પણ નાહશો તો હું પણ નાઈશ. એક વખત ઇન્ટરવ્યુ ની મોટી લાઈન હતી, અને ઇન્ટરવ્યુ ની લાઈન ઉપર બધા ઉભા હતા, અને ઉપર બોર્ડ માર્યો હતો કે જે સૌથી ઓછા શબ્દોમાં અંદર આવવાનું કહેશે એ લોકોને નોકરી મળશે. એમાં ઇંગ્લિશ ભાઈ ઇંગ્લિશ મેન હોય ને ઇંગ્લિશ ઉભા હતા, એના અંદર જવા માટે કેવું પડે મે આઈ કમિન. કોઈ હિન્દી ભાષી હોય એને એમ કેવું પડે કે મેં ક્યાં અંદર આ શકતા હું. એવા એમાં એક ગુજરાતી ભાઈ કઈ કરવું ના પડ્યું, ખાલી અંદર ગયા ડોકું તાઈનું આમ જોયું મોઢું નાખીને કે આવું ડાયરેક્ટ સિલેક્શન. એક યુ નો કાકાને કોઈ પૂછ્યું કે ડોક્ટરે કાકાને પૂછ્યું કે જમાઈ છે, તો કાકા કે 4 છે, 4 નકામા. ડોક્ટર કે એમ નહીં એમ પૂછું છું કે જમાઈ છે ખવાય છે ને એમ પૂછું છું. કે એટલે આપણી ભાષા છે ને ક્યારેક આપણને તકલીફમાં મૂકે એનો એવું થઈ શકે. તમે ઇમેજિન કરો કે એક લાલ ગુલાબ હોય, સરસ મજાનું કોઈ પતિ હોય, એની બૈરી બેઠી હોય, એના પ્રેમથી એના ગાલ ઉપર લાલ ગુલાબ ફેંકે, અને કોઈ ઇંગ્લિશમેન હોય એને ઇંગ્લિશમાં બોલતો હોય તો એની વાઈફ એમ કે યુ આર સો નોટી. એટલે કોઈ પંજાબી હોય તો એમ કે તુસી બડે રોમેન્ટિક હો જી. અને ગુજરાતી બૈરી ઉપર જો આવ્યું એ ગુલાબ તો એમ કે આંધ્રા છો આ શું ગાંડા વેડા કરો છો, આંખમાં લાગી ગયું હતો.
એટલે બહેનો ને આમ તો ક્યાંય ના પહોંચાય એનો. એક વખત કાકી કાકા ને કે ત્રણ સીઝન છે એ, કે તમે બોલો આપણે ત્રણ સીઝન છે ને એ, કે ઉનાળો શિયાળો ને ચોમાસું. તો કાકા કે હા, તો કે એમાંથી સૌથી વધારે કઈ સીઝન ભણેલી? તો કાકી કે હું તો કઉ છું ઉનાળો. કાકા કે કઈ સીઝન થોડી કઈ ભણેલી હોય, કે ઋતુ થોડી ભણેલી હોય. કે હા, એ કે ઉનાળામાં સૌથી વધારે ડિગ્રી છે એ, કે એટલે એનો ઘણી વાર એવું થઈ શકે. આ ટેકનોલોજી આપણને બધાને બહુ જ અત્યારે લત લગાડીને બેસી છે, બધા ટેકનોલોજી ઉપર એટલા બધા એનો છવાઈ ગયા છે. એક વખત હોસ્પિટલમાં એક બાળક જન્મ્યું તો નર્સે દાદીને આપ્યું, દાદીએ દાદાને આપ્યું, દાદાએ મામાને આપ્યું, મામાએ મામીને આપ્યું, મામીએ નાનાને આપ્યું, નાનાએ નાનીને આપ્યું. એમ કરતા કરતા બાળક ભગવાનને કે ભગવાન, હું તો હજી જન્મો જ છું, આ બધું શું થાય છે? ભગવાન કે આ બધાને વટસેપિયો રોગ છે, એ કે તું બહુ સરસ છો ને એટલે તને ફોરવર્ડ કરે છે, કે તો છોકરો બોલ્યો કે શું આ બધા ગ્રુપ ના બનાવી લેવાય? કે એક વખત એક યુનો આમ છોકરો ડોક્ટર પાસે ગયો યુવાન, અને એને પેટમાં દુખતું હતું. તો ડોક્ટર કે આમ યુનો તે કાલે ગઈ રાતે શું ખાધું તું? તો છોકરો કે પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ. તો ડોક્ટર કે હેમ્બર્ગર. તો ડોક્ટર કે સાચું બોલી, કે આ ફેસબુક નથી, કે જે ખાધું એ કહી દે. કે તો એ કે ગલકાનું શાક ને ટાઢી રોટલી. એટલે આ ફેસબુક એ તો ભાઈ માજા મૂકી છે એનો, ઘરે ઘરે ઘરના લોકોના ઘરો ભંગાઈ ગયા છે. એક વખત એક ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હતા, ને બેન અંદરમાં રસોઈ કરતા હતા. તો ભાઈએ કીધું કે તને કેટલી વાર કીધું છે કે તું રસોઈ કરતા કરતા ફોનમાં અને ફેસબુકમાં જવાનું બંધ કર. ને બેન આવ્યા એનું રોજનું હથિયાર લઈને, એટલે વેલણ બારે નીકળ્યા. ભાઈ પાસે ગયા, સીધો ફોન આમ એના હાથ ઉપર માર્યો અને ફોન ઉડ્યો સીધો સોફા નીચે. પછી ભાઈ ને કે આમ મોટો આમ ગન બતાવે ને એમ સીધું વેલણ આમ એનો કોલર પાસે મૂક્યું. ઈ કે તમે પણ જોવો તો ખરી, કે નીચે મોઢું નાખીને બેઠા છો, ઈ કે આ થોડી દાળ છે, આ તો પાણી છે. ઈ કે ફેસબુક માંથી નીકળો ઈ કે. અને પછી ખીજાઈને એનો બેન નો બહુ ગુસ્સા આવ્યો. ભાઈ તેદી થી બિચારા સ્માર્ટફોન એનો મૂકીને સીધો ફ્લિપ ફોન વાપરવાનું ચાલુ કરી દીધું. એટલે એવું છે આજકાલ છે ને, બધા હવે એનો ફોનમાં ઘરે બેઠા બેઠા ટેક્સ્ટ કરે. એટલે હસબન્ડ વાઈફ ટેક્સ્ટિંગ કરે અને છોકરા હવે ટેક્સ્ટિંગ કરે. મારા છોકરાને હું ઘણી વાર નીચેથી બોલાવું કે ચાલો જમવા, તો આવે નહીં, પણ આપણે ટેક્સ્ટ કરીને કે ડિનર ઇઝ રેડી, તો નીચે ઉતરી જાય. એટલે એક જાતની એનો ટેક્સ્ટિંગની ફેશન થઈ ગઈ. એટલે એમાં એનો ઓટો કરેક્ટ, હવે તમને ખબર છે કે ઓટો કરેક્ટ તો આપણને બધાને ક્યારેક બહુ હેરાન કરે, અને એનો ઓલા શબ્દ વચ્ચે વચ્ચે ના કરવાના હોય આવી જાય. એમાં ગુજરાતીમાં લોકો ટેક્સ્ટિંગ કરતા હોય. તો એક વખત એક ભાઈ ગુજરાતીમાં એના વાઈફના ફોટા નીચે લખવા ગયા, મારી પ્રિયતમા. તો લખાઈ ગયું મારી પ્રેતાત્મા. એની વાઈફનું નામ તપસ્યા. તો કે હેપી બર્થડે તપસ્યા. તો લખાઈ ગયું સમસ્યા. તો ભાઈ એ બેન ને ગુસ્સો આવ્યો. તો ભાઈ કે આ તો મારે એને કઈ એનો રાજી રાખવા માટે લખ્યું, વાલી મારી ઢીંગલી. તો લખાઈ ગયું વાલી મારી ઠીંગણી. ભાઈના બિચારાના ભાઈના બે દાંત પડી ગયા બીજા દિવસે. પણ આમ જોવો ને તો સારું હતું કે આપણા જમાનામાં 3G 4G 5G કઈ હતું નહીં. એનો ગુરુજી અને બાપુજી બે હતા, એક થપ્પડ લાગે તો સીધું ફૂલ નેટવર્ક પકડાઈ જતું. અને આમ તો ટેકનોલોજીએ ઘણું સારું કર્યું છે, કારણ કે આમ જોવો તો આપણે એનો સદુપયોગ કરીએ તો આપણે એટલા બધા નજીક આવી ગયા છીએ. લોકો ઇન્ડિયામાં હોય તો આપણે ફેસબુકમાં આમી ફેસ ટાઈમમાં એની સાથે વાતો કરીએ. તમે બધા અત્યારે એક બે કલાક ઝૂમમાં સચવાઈ ગયા. અત્યારે વહુ દીકરાને મંદિરના ડ્રોપ ઓફ ને પિકઅપ ના આટા એ મટી ગયા. એ તો રાજી થયા કે બાપા માજી સચવાઈ ગયા છે એકાદ બે કલાક. એટલે સારું છે એનો ટેકનોલોજી ને સારી રીતે આપણે જો વાપરીએ તો. અને હું એક નાનકડી પોયમ એનો તમને બધાને વાંચીને સંભળાવીશ. તો એક સેકન્ડ હું જરાક એને શોધી લઉં, અને આઈ વોન્ટ ટુ રીડ દેટ, ઇટ્સ રીલી ગુડ પોયમ. એમાં છે કે છોડ તારા વોટ્સએપ ના ગ્રુપ, માણ મસ્ત મોસમ નું રૂપ, કર તારા ટ્વિટર ને ચૂપ, સાંભળ મીઠી કોયલ ની કુક, ફેંક બધાય ફેસબુક ના લાઈક, સાચુકલી કર વાત તું કઈક, છોડ ને અલ્યા ટીવી નો તાલ, નિહાળ ભીના ફૂલો ના ગાલ, મુખ હવે લેપટોપ ની લપ, કર ચાની ચુસ્કી પર તું ગપસપ, બંધ કર હવે મોબાઈલ ની ગેમ,
વાંચ હૈયામાં છલકતો પ્રેમ, બસ એટલું તું સમજી જા યાર, સાચું જીવન છે ટચ સ્ક્રીન ની બાર. એટલે સારું અને ખરાબ બંને આપણે ટેકનોલોજી થી ઘણું એનો મળે છે આનંદ. હવે તમે તમે લોકો એ નમઃ સિરિયલ જોઈ હશે. નમઃ સિરિયલમાં આપણે વિષ્ણુ ભગવાન અને એનો શંકર ભગવાનની સ્ટોરી છે, એમાં મહિષાસુર રાજા એક એપિસોડમાં બધા દેવોને ને ઇન્દ્રોને હેરાન કરે છે અને પાર્વતીને પોતાની પત્ની ફોર્સફુલી બનાવવાનું કરે છે. ને પાર્વતી બે ભગવાન પાસે જાય ને ભગવાનને કહે કે મને મદદ કરો, પણ બે ભગવાને નક્કી કર્યું છે કે એને મદદ નથી કરવી. તો પાર્વતીને મદદ ના કરી, પછી 3 દિવસ પછી પાર્વતીને પોતાની જ શક્તિનો, અંદરની શક્તિનો અહેસાસ થયો અને પોતાની જ શક્તિથી એને મહિષાસુરનો સંહાર કર્યો. ને કહેવાય છે કે ત્યારથી એનો બૈરાઓ એકદમ સ્ટ્રોંગ અને શક્તિશાળી બની ગઈ. હવે મને એમ લાગે છે કે ત્યારથી ભાઈઓના પ્રોબ્લેમ વધી ગયા અને ભગવાને અફસોસ કરતા હશે કે શેરાવાલી ને શેર ઉપર ક્યાં બેસાડી દીધી, હવે રિંગ માસ્ટર ની જેમ નચાવે છે બધાને. પણ મારું માનો ને હું એવું માનું છું કે પરણેલા પુરુષ જેટલું કોઈ રીલી લકી જ નથી. અને તમે પૂછશો કે શું કરવાને, કારણ કે પરણેલા પુરુષને એના જ ઘરમાં, પોતાના જ ઘરમાં, એનો પોતાના ઘરની અંદર જ એના છત નીચે માતાજીના 9 સ્વરૂપના દર્શન થાય. તો તમે એમ પૂછો કે 9 સ્વરૂપના દર્શન કેમ થાય? તો સવારે ઉઠે, ચા બનાવે, છોકરાને તૈયાર કરે, લંચ બોક્સ પેક કરે અને સ્કૂલે મૂકવા જાય, એટલે અષ્ટભુજા. પછી ઘરે છોકરાઓ આવે અને હોમવર્ક કરાવે તો કે સરસ્વતી. પ્રેમથી બધાને જમાડે, રસોઈ કરે તો કે અન્નપૂર્ણા. ઘરમાં બધાને હિંમત આપે, દ્રઢતા આપે તો કે પાર્વતી. ઘર ખર્ચમાંથી પૈસા બચાવે તો કે લક્ષ્મી. પછી ભલે ને થોડાક સાઈડમાં કોચની પર્સ માટે રેડી રાખ્યા હોય. હસબન્ડ ને ગ્રોસરી નું લિસ્ટ આપે અને જો કોઈ વધારે વસ્તુ આવી જાય, ઓછી આવે, કે જો શાક થોડું ચડેલું આવે તો દુર્ગા. હસબન્ડ એનિવર્સરી ને બર્થડે ભૂલી જાય તો મહાકાલી. એને એના પિયર વિશે કોઈ ભૂલે ચૂકે જો કોઈ કઈ બોલે તો મહિષાસુર મર્દિની. અને જો હસબન્ડ કોઈ બીજી સ્ત્રીના ભૂલથી વખાણ કરી લે તો રણચંડી. એટલે તમે જો કેટલા લકી છે પુરુષો કે ઘરમાં જ, પોતાના જ ઘરમાં રહીને એને યુ નો 9 માતાજીની જેમ સ્ત્રીના ઘર સાથે દર્શન થાય. એક વખત એક હસબન્ડ ને વાઇફ મંદિરમાં ગયા તો વાઇફે હસબન્ડ ને પૂછ્યું કે તમે શું માંગ્યું? તો વાઇફે કીધું કે મેં તો એમ માંગ્યું કે આપણે બે સાથે સાત જન્મ સાથે રહી. તો હસબન્ડ કહે કે મેં એવું માંગ્યું કે આ મારો 7મો જન્મ હોય. પણ તમે જોજો કે અમે ઇન્ડિયાની લેડીઝ બહુ સ્માર્ટ હોય. આપણે કે આપણે તો જન્મો જન્મ એક જ પતિની ઈચ્છા કરીએ કે શું કરવાને, કે એક પતિ હોય તો માન બધું ગોઠવાઈ ગયું હોય કે એને કેવી કડક ને મીઠી ચાય ભાવે છે, તો પછી બીજું ટ્રેન ના કરવું, આપણી મહેનત તો બહાર ના પડે. એટલે એક જન્મો જન્મ એક પતિને આપણે ઈચ્છા કરીએ. અને એક વખત છે ને એક છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા મારે તો આવતા જન્મમાં પ્રિન્સ બનવું છે, તમારે શું બનવું છે? તો એના પપ્પાને એના પપ્પાએ કીધું કે મારે ઢેટ ગરોળી. તો એનો પપ્પો કે કેમ તારે ઢેટ ગરોળી બનવું છે? તો ઈ કે એક માત્ર ઢેટ ગરોળીથી જ તારી મમ્મી બીવે છે. તમે જોજો કે જાજે ભાગે આ બધા પુરુષોની એક જ કમ્પ્લેન હોય કે બૈરાઓ બધી હેરાન કરે ને અમારી પત્ની આવી પછી અમારી કદર નથી ને અમારી કિંમત નથી ને અમારી માં તો અમારું એનો માં શબ્દ બોલીએ તો અમારું મોઢું ભરાઈ જાય, અમારું એટલું બધું ધ્યાન રાખે, અમારી બેન અમને નિસ્પાત ભાવે પ્રેમ કરે, અમારી દીકરી તો અમારા કાર જાનો કટકો, પણ અમારી પત્ની એટલે ફાયર વોલ બ્રિજ કરીને ઇન્ટરનેટ માંથી ડાઉનલોડ થઈ ગયું એને એવું વાયરસ, એ અમારી લાઈફમાં આવે, અમારી લાઈફને ટેક ઓવર કરે, અમારા ખીચાનું સ્કેનિંગ કરે, અમારી બધી ખુશી ડિલીટ કરી નાખે, અમને હેરાન કરે, અમે કોઈ પણ અમારી લાઈફને હેંગ કરી નાખે. કોઈ પણ તમે હોશિયાર સોફ્ટવેર એન્જિનિયરને બોલાવો અને ગમે એટલી સિસ્ટમને ફોર્મેટ કરે પણ એ સિસ્ટમમાંથી વાયરસ જાય નહીં. પણ તમે વિચાર્યું છે કે આ ભાઈઓએ કર્યું છે શું? એ લોકોએ લગ્ન, લગ્નના બે શબ્દમાં ગન, ગન લગ્ન થાય એટલે સુહાગન, તો કે એમાંય ગન. પછી એને ઘરે લઈ આવે તો આશીર્વાદ મળે, સદા સુહાગન રહો, તો એમાંય વળી ગન.
હવે જેની પાસે બે બે ગન હોય એને કોઈ દે શાંતિ હોય? કંકોત્રીમાં તમે જોજો કે પુરુષોના નામ આગળ ચિરંજીવી લખ્યું હોય. ચિરંજીવી એટલે ચિંતાગ્રસ્ત. અને લેડીઝના નામ આગળ અસો લખ્યું હોય તો કે એકલી સો બરાબર. પણ આ બધું હું બોલું છું ને કારણ કે અમે ભૈરાઓ છે ને આમ દિલના બહુ મોટા અને વિશાળ હૃદય વાળા, ગમે એટલું બધાય કે અમે બધું ભૂલી જાય. તમે જોજો સવારના પોરમાં હસબન્ડ સાથે બોમ્બ ધડાકા થયા હોય, પછી બધું ઘરે આવે હસબન્ડ, સાંજના જમી લે, પછી જમાઈ જાય, તોય પછી આપણાથી બોલાઈ જાય, પૂછાઈ જાય આજ દાળ કેવી હતી. એટલે અમે ફિટુસ ફિટુસ કરવામાં આપણે જે એનો બધાય વાંધો ના આવે, જલ્દી ફિટુસ કરી દે એટલે હું આ બધા જોક્સ કરી શકું. એનો નવરાત્રીમાં એક વખત એક ભાઈએ એની વાઈફને કીધું કે તું જોજે માતાજીના આઠે આઠ શ્રીંગારના તું દર્શન કરજે, એના હાથમાં ક્યાંય મોબાઈલ હોય ને તોય તું મને કેજે. તો ઓલા બેન જવાબ દેવામાં તો સુરાપુરા, એટલે બેને તરત પૂછ્યું કે હા મેં વિષ્ણુ ભગવાનના ચાર ચાર હાથવાળા મૂર્તિના દર્શન કર્યા છે, એમાંય ક્યાંય મેં ગ્લાસ નથી જોયો. બેનોને જયારે દસ અવતાર આવે ને ત્યારે ભાઈને નશો આવે. સત્યનારાયણ ની પૂજામાં એક વખત પૂજા ચાલતી હતી અને બેનોએ એક બેને અને બેનભાઈ પૂજામાં હસબન્ડ વાઈફ પૂજામાં બેઠા હતા, એટલે વાઈફે હસબન્ડ ને પૂછ્યું કે આરતી યાદ છે ને? એટલે ભાઈએ કીધું કે હા, ઓલી રૂપાળી ઊંચી મોટી મોટી આંખો વાળી 420 નંબર ના ફ્લેટ માં રહે છે ને, પેલા ભાઈ ની પૂજા થઈ ને પછી સત્યનારાયણ ભગવાન ની. તમે માર્ક કરજો કે પુરુષોને છે ને આ ચાર વસ્તુ, ગાડી, મોબાઈલ, ટીવી અને પત્ની, ક્યારેય ખુશ ના રાખી શકે, કારણ કે લેટેસ્ટ મોડલ કોઈ બીજાની પાસે જ હોય. મેનના જોક હું કરું ને તો તમને આપણને બધા બોરિંગ લાગે, કારણ કે એમાં શું હોય, યુઝ્યુઅલી પેન્ટ ને શર્ટ ની જેમ બહુ કઈ વેરાયટી ના હોય, કાં તો શરાબ ના હોય અને કાં તો પાડોશણ ના જ હોય, એટલે લેડીઝ ના જોક્સ માં વધારે રંગ હોય. એક વખત એક છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા હું બહુ જ મુશ્કેલીમાં છું, મને મૂંઝવણ છે. તો એ કે પપ્પા કે શું? તો એ કે હું વિચાર કરું કે તમે વિચારો સતયુગમાં એના પપ્પાનું માનીને રામ ભગવાન વનવાસ ગયા અને અમર થઈ ગયા. તો એના પપ્પા કે હા. ત્રેતા યુગમાં પ્રહલાદે એના પપ્પાનું ના માનીને એ મહાન થઈ ગયા. તો એના પપ્પા કે હા. તો એ કે હું મૂંઝવણમાં છું પપ્પા, કે હું તમારું માનું કે ના માનું? તો એના પપ્પા કે દીકરા આ છે ને કળિયુગ ચાલે છે, તું અને હું બે તારી મમ્મીનું માનીને એમાં જ આપણો બેયનો ઉદ્ધાર છે. એટલે ભાઈઓ હવે એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળો કે લાઈફને સુધારવા માટે એક વાઈફ બસ છે, પણ વાઈફને સુધારવા માટે એક લાઈફ પણ કમ છે. તો સુખ શાંતિનો એક જ મહામંત્ર, ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોરાય નમઃ. એ હું નથી કહેતી, એ સ્વામી પતિ ગયાનંદનો આદેશ છે. હવે હું આટલા બધા જોક્સ કરું અને હું આટલા બધા જોક્સ કરું અને પછી હું સાસુને અને બાને ના કરું, બાને સાસુના જોક્સ તો એ તો ના જ ચાલે. બા અને સાસુ એ બંને તો માસ્ટર માઇન્ડ. પેલા તમે જોવો લગ્ન થાય એનો એક પહેલાનો એક ખાસ પીરિયડ હોય, છોકરા છોકરીના લગ્ન પહેલા એ લોકોનો જે ખાસ પીરિયડ હોય ને, એમ સાસુ અને વહુનો પણ ખાસ પીરિયડ હોય લગ્ન પહેલાનો. પેલા લગ્ન પહેલા હજી તો લગ્ન ના થયો તો વહુ થવા વાળી જે વહુ હોય છોકરી, મમ્મીજી તમે દવાઈ લઈ લીધી? મમ્મીજી મમ્મીજી થતું હોય. અને સાસુએ કીટી પાર્ટીમાં જાય ને એટલે એમ કે અમારે તો અપસરા જેવી દેવી જેવી વહુ મળી છે, ભલે મોડું થયું પણ મારી વહુ તો બસ ઈ કે આમ એકદમ હેપી હોય બે. પછી તમે ફાસ્ટ ફોરવર્ડ કરો અને લગ્નના એક વર્ષ થાય એટલે આપણે એનો ઘરમાં મંડે બધું ધડબડાટી બોલાવા. પેલા સાસુ કૌશલ્યા જેવા હોય ને એમાંથી લલિતા પવાર થઈ જાય, અને ઐશ્વર્યા જેવી વહુ હોય ને ઈ મંત્રા થઈ જાય, ને એમાં વચ્ચે બાપાને ત્રણ ત્રણ હાર્ટ એટેક આવી જાય પપ્પાજીને. એક વખત એક જમાએ એના સાસુને ગુસ્સે થઈને કીધું
એના સાસુને કે શું તમે તમારી દીકરીને સંસ્કાર આપ્યા છે? એટલે એના સાસુ કે શું થયું? તો એ કહે કે એ મારી પત્ની છે અને એને ત્રણ ત્રણ અફેર ચાલે છે. એવું કઈ હોય કે હું એનો પતિ? પતિ એટલે પ્રાણ. તો એના સાસુ કે એમાં શું છે વળી? કે પ્રાણ સાથે અજીત જીવન પ્રેમ ચોપરા તો હોય ને. કે તમને તમને યાદ હશે કે આપણે જ્યારે અહીંયા બરાબર 2016 નવેમ્બરમાં ટ્રમ્પ નું ઇલેક્શન થયું અને ત્યાં ઇન્ડિયામાં મોદીએ ડીમોનિટાઇઝેશન નો ધડાકો કર્યો ત્યારે ઇન્ડિયામાં ઘણી લેડી તકલીફમાં આવી ગઈ, કારણ કે ઓલા પૈસા જે સંતાડીને રાખ્યા હતા એ બધા પૈસાનું પછી શું કરવું. એમાં ગામડામાં બે માજી એ તકલીફમાં મુકાઈ ગયા, દૂધીબા અને સાકરબા. એ બે રોજ મંદિરે જાય અને યુનો ત્યાં મંદિરે એ લોકોની ભગવાનની યુનો રોજ મળે અને પ્રાર્થના કરે અને યુનો ભજન ગાય. તો મોનિટાઇઝેશનના ચાર દિવસ પછી દૂધીબા ભજન ગાતા ગાતા કે તોય તોયનું નથી રે, તોય તોયનું નથી રે. તો સાકરબા કે આ તું મૂંગી મૂંગી સાવ આવું સરસ કેમ ગીત નથી ગાતી બરાબર? કે આજે કેમ તું સાવ આમ નિમાણાની જેમ ગીત ગાય છે? કે તો દૂધીબા બોલા શું કરું, તોય દીઠ્યા બોલે છે કે જૂની દેવાની છે ને નવી દેવાની છે, જૂની દેવાની છે ને નવી દેવાની છે. સાકરબાએ કીધું કે મુંજામાં હું એ ત્રણ દિવસે આવી સાંભળું છું, પણ મેં તો કહી દીધું કે આ ઉંમરે જૂની દઈને કઈ નવી થોડી મળે. કે મેં કહી દીધું કે આ ઉંમરે જૂની દઈને નવી થોડી મળે, દીપિકા થોડી મળે, કે જૂની જ મળે. કે એટલે આ તમને આમ જોક્સ ગયમાં હોય તો આમ હોપફુલી યુ નો મજા આવી હોય. You know, thank you for giving me the opportunity. Sarasvita, Sarasvita, you did a wonderful job. I hope you then Rajkot na che, you can tell Savrashni thodi accent aave. Yeah. Thank you again, Sheetal. Ek be comment aveli che ke aa to ek special program rakhvano che Sheetal. Khali aana par j. Na na. એ મારું રિસાયકલ થયા કરે છે હવે ધીમે ધીમે. એનો કઈ નવું એડ કરશું? મેં કીધું ને કે મારે હવે રિટાયર થવા માટે કઈક સેટ તો કરવું પડશે ને, હવે તો હું અહીંથી આ ગામમાં રહી નહીં શકું, જલ્દી જવાનો વારો આવશે. થેન્ક યુ. તમે ગમે ત્યાં હશો અમે લઈ આવશું તમને. ના ના, હસવાની વાત છે. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ શીતલ. યા તો કલ્પનાબેન, આપણે તમે નેક્સ્ટ આપણા સ્પીકરને અનાઉન્સ કરો પ્લીઝ. હા, હવે થેન્ક યુ શીતલબેન. હવેલીમાં અમે તમને લાવે આગળ બાર, એટલે અમે બધા ઓળખતા થયા મનીષભાઈ ના હિસાબે. હવે મુકેશ દવે, મુકેશભાઈ આપણે આપણા સિનિયર માં ત્યાં આવતા હતા હવેલીમાં, પણ એમના વાઈફ અત્યારે બીમાર છે એટલે પોતે એકલા જ ભાગ લે છે, તો આનંદ છે. અને યા મુકેશભાઈ આવો. મારું નામ એમપી દવે છે, એટલે મારા મિસિસ મને પ્રેમથી એમપી કહે છે. અને અમારા ઘરમાં એક ડોમેસ્ટિક હેલ્પ છે જેનું નામ કમલ છે, ત્યાં સમાધોમાં આવશે. બધાને ખબર છે કે પુરુષ બહાર ગમે તેટલો મેનેજર હોય કે ડાયરેક્ટર હોય, તો ઘરમાં તો પત્ની પાસે કોઈ બોલી શકતા નથી. હું પણ મેનેજર હતો, પણ મારી પણ દશા ઘરમાં એવી જ છે. હવે જયારે મારે એમનો કઈ વાંક કાઢવો હોય તો કેવી રીતે કાઢું કે જેથી મને તકલીફ ના પડે? દરેક લેડીઝ ને રસોઈમાં તો બહુ, હું જ રસોઈમાં માસ્ટર છું એમ. એટલે મારા મિસિસ પણ રસોઈ સારી બનાવે છે. એક વખત એમણે કે ભાજી પાઉં બનાવ્યા અને એમની ટેવ રોજ ક્યાંક કેવું થયું છે, આપણે ખરાબ તો કહીએ જ નહીં કે સારું થયું કેવું પડે. એટલે એક વાર એમણે ભાજીઓ બનાવ્યા, મને કે કેવા થયા છે એમ ભી? એટલે મેં કીધું તીખા લાગે છે મને, તીખું થયું છે. તીખા જી બેન, તીખા થયા છે? ઉપર મને ચાખવા દો તો જરા, ક્યાં એમ ભી તીખા થયા છે? તમારું જીભ આવી કઈ લાગે છે? મારું કરું છું બરાબર જ છે કે છે. એટલે હું તો પાછું મોઢું બંધ કરીને બેસી ગયો.
દસ પંદર દિવસ બધું સારું છે, પછી પંદર દિવસ ફરતી પાછા પુલાવ બનાવ્યો. પછી પુલાવ બનાવ્યો તો મને કે એમપી કેવા થયા છે? મેં કહ્યું સર થોડુંક મને મીઠું વધારે લાગે છે, આ તમારું પેટ બગડ્યું લાગે છે, આ તમારી જીભમાં પાછું કોઈ લોચો છે તમારું ખારું લાગે છે. એટલે હું સમજી ગયો કે સારું કોઈ પણ કોમેન્ટ આપીશું ને તો આપણે સાંભળવું તો પડશે. એક ગાંઠ બાંધી દીધી. પછી બસ પંદર દિવસ પછી પાછો ભાજી પવન પ્રોગ્રામ આવ્યો. એમપી કેવા થયા છે? સારું તીખું તો લાગે જ છે પણ મારે તીખું કેવું નથી. એમપી કેવા થયા છે? અરે મેં કીધું આશા કેટલા મસ્ત થયા છે, એટલો સરસ ટેસ્ટ છે, તમે મસાલો બદલ્યો છે, ભાજી શાકભાજી બદલ્યા છે, બહુ સરસ થયું છે. ભાઈ ધીમે ધીમે પણ થોડુંક તીખું લાગે છે પણ બહુ ટેસ્ટી થયું છે. એટલે મિસિસ કે બે વખત ટેસ્ટી બોલે છે, બે વખત તીખું એકદમ ધીમું બોલતો હતો, ટેસ્ટી એકદમ મોટેથી બોલતો હતો. એટલે મને કે લાવ તો એમબી મને ચાખવા દેતો. જરા થોડું ચાખ્યું, હા એમપી થોડુંક તીખાસ તો લાગે છે, તીખું લાગે છે આજે. એટલે થયું કે હાસ મારે કેવું તે કહેવાય ગયું. આ પહેલો ભાગ પત્યો. પછી બીજો હજી પણ કે એમને તો જે ઉતાડે પછી રસોઈ કરું છું, મારી રસોઈ ખરાબ થાય હતી. એટલે ગયો વારો કમલ પર. કમલ એ મિર્ચે ક્યાં હશે આ હિન્દી બોલે છે. એ બેનજી કલ ખતમ હોયા તો મેં દૂસરી બોટલ માંથી નીકાળા. તું કુછ ગલતી કે કોણસી બોટલ માંથી નીકાળા? બેનજી એ દો હે. નહીં નહીં, એકમાં દેશી મરચું છે, એકમાં કાશ્મીરી મરચું છે. તે કયું મરચું આપ્યું મને? નહીં બેનજી ઈશ્વરથી દયા, આપણે તો બે ભેગું કરીએ છીએ, દેશી ને કાશ્મીર ભેગું કરીએ છીએ, તે મને આમાંથી આપ્યું ને. એક અરે બેનજી મેને આપને જો દયા ઉસમેથી દયા હે. એટલે પછી મેં સારું આ તો કંઈક મારો જ વાંક છે. પછી કંઈ ધીમે ધીમે એમપી જો મને યાદ આવ્યું, હું ત્યારે મરચું નાખતી હતી ને તારે કોકનો ફોન આવ્યો, અને ફોન આવ્યો મારું તેને ફોનમાં ગયું ને, એટલે કદાચ મરચું થોડા વધારે પડી ગયું હશે. અરે વાર્તા પતી ગઈ. ટૂંકમાં જયારે પણ કોઈ કેવું હોય મિસિસ ને તો એક ટેકનિક શોધવી પડે કેવી રીતે કહેવાય. હવે મિસિસ પણ એમને 25 વર્ષ એવું જ છે કે તમારું બધું એ રાખે છે, મારું ધ્યાન બધું જ રાખે છે, તમારું ધ્યાન હું જ બહુ રાખું છું. તમે તો એકદમ ભૂલગણા છો. તમે જાઓ એટલે મારા સવારે તમે રૂમાલ આપવાનો, પેન આપવાની, મોબાઈલ આપવાનો, તમારું લેપટોપ આપવાનું. હું પણ 25 વર્ષે સાંભળી સાંભળી કંટાળી ગયો. પછી સાલું આનું કઈ કરવું તો પડશે. એટલે એક દિવસ હું ઉઠ્યો, રાતે સુતા સુતા મેં લિસ્ટ બનાવી નાખ્યું કે ભાઈ મોબાઈલ, રૂમાલ, ચશ્મા, આ મોજા બોજા 10 આઈટમ લખી નાખી. અને સવારે ઉઠીને મેં લેવા માંડ્યું, એથી પાકીટ શોધી કાઢ્યું, અહીંથી મોબાઈલ શોધ્યું, અને બધું ટેબલ પર રિવ્યુ કરતો હતો. એટલે મિસિસ જોયારે કે આ સવારે પણ શું નાટક કરે છે અત્યારે, આમ તો ચા પીને કે બધું આપવા માંડો. એટલે મેં તો બધું ભેગું કર્યું, મારું લેપટોપ લીધું, અને હું તો ઓફિસ જવા તૈયાર થયો. એટલે પછી કીધું મિસિસે જોયું ને, આજે મેં તારી પાસે એક પણ વસ્તુ માંગી નથી, બધી જ વસ્તુ મેં જાતે શોધી કાઢી છે, અને હું કોઈ પણ વસ્તુ ભૂલી નથી ગયો. એટલે મિસિસ કે હા એ વાત તો સાચી છે. એક કામ કરો એમપી, આજે તમે ઓફિસ જાઓ ને ઘરમાં બેસી જાઓ, અને હું તમને જરા ચા બની આપું. એટલે હું ખુશ છું કે આજે તો આટલો પ્રેમ આવી ગયો, મને ઘરમાં બોલાવે છે, ઓફિસ જવાની ના પાડે છે. એટલે હું તો અંદર આવ્યો અને બેઠો ને ચા આપી. મને કે એમપી આજે રવિવાર છે, એટલે તમે બધું યાદ રાખ્યું પણ ઓફિસ જવાનું તો ભૂલી ગયા, કે ઓફિસ તો રજા જવા કેમ ભૂલી ગયા પાછું એમ ભૂલી ગયા. એટલે આ રીતનો વાર્તા છે. સરસ સરસ. બસ બીજે કે જે 5 મિનિટ એક નાનો જોક છે. હા બોલો. કે કયું હતું ભૂલી ગયો, પાછા ભૂલી ગયા. હા જો પાછા ભૂલી ગયો. બસ બસ આટલે આ એક વાત હતી. બીજું ખાસ મારે મોટું બહુ જોક કહેવાનું હતો, 5 મિનિટમાં 4 મિનિટ વાત પતાવી દેવાની હતી. ચલો થેન્ક યુ અગેન. સરસ મુકેશભાઈ, તમે આ જોક કહેવા માટે જ અમદાવાદ થી આવી ગયા ટાઈમ સર, અને હવે અહીં પાછા અહીંયા રોકાઓ. સાજા માજા તમારી વાર્તા જે લાવો જોર કરવી પડે છે. ના સરસ સરસ. ચલો મને ભી તમને મેં અગેન થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ કલ્પના બેન. મને હવે યા બસ સારા થઈ જાઓ તમે જલ્દી જલ્દી. ચોક્કસ ચોક્કસ. અને હવે મિત્રો આવે છે, આપણે કહીએ ને કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર હોય, ભારતમાં નરેન્દ્ર મોદી, ગુજરાતમાં ભૂપેન્દ્ર, નરેન્દ્ર ભૂપેન્દ્ર, અને આપણા BAYVPમાં નરેન્દ્ર, એકમાત્ર નરેન્દ્ર શાહ. અને નરેન્દ્ર શાહ માટે એક વાત મારે કહેવાની છે, બધા ઓળખે છે એમને, પણ એક એમની અંગત વાત હું આજે જાહેર કરું છું, ચાન્સ લઈ લઉં છું.
એ સીપીએ છે પણ આ ઉંમરે ઓથોરાઇઝ નોટરી થયા અને કોઈને જરૂર હોય તો એમની મદદ લઈ શકે છે એ એમના માટે એક આપણે અભિનંદન. તો આજે આપણને હસાવશે, ગાઈને તો બહુ સંભળાવે છે બધાને, આજે આપણે એમનો આ લાભ લઈએ. નરેન્દ્રભાઈ વેલકમ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કલ્પનાબેન, મનીષભાઈ એન્ડ બીએબીપી. હું કોશિશ કરીશ, ત્રણ ભાગમાં છે. હું પહેલા જોક્સ કહીશ થોડા, પછી તમે મને એક બે મિનિટ રહે તો મને રિમાઇન્ડ કરજો, કારણ કે છેલ્લી વાત મારે કરવી છે એ મેં બનાવેલું છે. સો આઈ ડોન્ટ મિસ દેટ. પણ શરૂઆતમાં હું જોક્સ કહીશ, હોપ બધાને મજા આવે. પહેલા બે જોક મારે ઉભાથીને કહેવા પડશે, પછી બાકીના, કારણ કે એમાં મારે છે એક્શન કરવાની છે. અને અત્યાર સુધીમાં આપણે આઈ રિસ્પેક્ટ ઓલ, આપણે બધા સિનિયર જ છે. સિનિયર એટલે કાકા, એટલે હું કાકો જ છું. એટલે કાકા શબ્દ આવે તો આપણે એવું ન માનું કે કાકાના જોક કર્યા. ને સરદારજી તો આપણે બધા છીએ જ યાર, આપણા 12 વાગે ને એમના વાગે છે, રાઈટ? સો સરદારજી એક આપણે ખાલી કેરેક્ટર જ લીધું છે. સો હું પહેલા એક સરદારજીનો જોક કહીશ, પછી એક બે કાકાના જોક કહીશ, અને પછી આપણે આગળ વધીએ. તો પહેલા બે જોક ઉભાથી કહેવા પડશે, કારણ કે એમાં એક્શન છે. તો એક સરદારજી રોજ છે ને દૂધ લેવા જાય. બધા સાંભળેલા હશે, તો સાંભળેલા તો બધા તાલીઓ પાડજો, ચિંતા ના કરો, તમે તમારે બોલે જાઓ. સો સરદારજી દૂધ લેવા રોજ જાય, અને દૂધ લઈને આવતા હોય પાછા, એટલે બધા છોકરાઓ એને અકરાવે કે હા સરદારજી ક્યાં વાત હૈ, દૂધ લે કે આયે, કિતને બજે? તો બિચારાને આ હાથમાં જ પેલી તપેલી હોય, એટલે આમ કરે તો દૂધ ધરાઈ જાય. રોજ દૂધ ધરાઈ જાય, અઠવાડિયું ચાલ્યું, 10 દિવસ ચાલ્યું. અને વાઇફ કે યાર સિમ્પલ વાત હૈ યાર, જબ બચ્ચો પૂછતે હૈ તો યે જો હૈ તપેલી યે હાથ મેં રખ દેને કા, ફિર ટાઈમ દેખ કે બતા ને ઉસમે ક્યા હાડ હૈ. સરદારજી કે નહીં હૈ, આજ તો મેં યાદ રખુંગા. તો સરદારજી એમ કરીને જતા હશે અને પાછા આવતા હતા. અને પછી છોકરાએ પૂછ્યું કે સરદારજી કિતને બજે? આજ મેં બનને વાલા નહીં હોય એમ કે તપેલી હાથમાંથી હાથમાં મૂકી, 11:10 હોઈ હે, સીધું ના બોલ્યા કે 11:40 થઈ છે, 11:40. પછી એમ કરી કે હા છોકરા કે વાહ 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 સરદારજી ક્યાં વાત હૈ. સરદારજી આગળ ગયા, પાછી તપેલી તો આદત પ્રમાણે હાથમાં આવી ગઈ, અને પછી હાથ આમ કરાય તો રાઈટ, પછી આમ કરતા પાછા આમ ચાલતા ભાઈ વો દિન ગયે કે મેં એસા કરુંગા, પાછું દૂધ ધરી ગયું. હવે એક કાકા અમેરિકા જાય છે, આપણે તો આપણે આવ્યા જ છે બધા આવે છે. અને બિચારા પહેલી વાર આવેલા, તો આપણે ક્રોસ સિગ્નલ હોય છે ને ત્યાં ઉભેલા, અને બીજી સાઈડે જવાનો કોશિશ કરે, બટન દબાવ્યું ને પેલું આમ આમ થાય, લે એમને ખબર ને આપણે આમાં ફ્લેશ થાય, લે ઉભા રહો ઉભા રહ્યું સમજે, અડધે જઈને પાછા આવે, અડધે જઈને પાછા આવે. એમ કરતા કરતા 10 મિનિટ થઈ ગઈ ને એક ધોર્યો ત્યાં ઊભો હતો ટાઈ પહેરીને, એ કે હે ઓલ્ડ મેન વોટ ઇઝ વોટ્સ પ્રોબ્લેમ, કે અધર સાઈડ અધર સાઈડ, એટલે સમજી ગયો કાને પેલી બાજુ જોયું છે, એટલે પેલા એ બટન દબાવ્યું કે કમ કમ વિથ મી કમ વિથ મી. એટલે કાકા બિચારા હફણા હફણા ચાલ્યા, અને એમ કરતા કરતા પેલો પાછો ધોત્યું તો એની પેલી પાટલી નીકળી ગઈ, એટલે બીજી બાજુ પહોંચી ગયા. એટલે પેલો ધોર્યો એને ઉડાવવા કોશિશ કરે, હે ઓલ્ડ મેન વોટ ઇઝ ધીસ. કાકા ગુજરાતી હતા યાર, જ્યાં એવા હોય, પેલા એ ટાઈ પહેરી હતી, પેલો કે આ વોટ ઇઝ ધીસ, કે ધીસ ઇઝ માય નેક ટાઈ, કાકા કે ધીસ ઇઝ માય બેક ટાઈ. સો હવે હવે એ જ કાકા ફરતા 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 એક પાર્કમાં પહોંચી ગયા. એક મોટું ટો આ સાંભળેલો હશે, એક મોટું ટોળું વળેલું હતું, અને એક ટોળું વળેલું હતું, અને એમ કરતા કરતા જોયું કે શું થયું છે. એમ કરતા ધક્કો મારતા 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 અંદર પહોંચી ગયા, તો એક તળાવ હતું ઊંડું, એમાં એક નાનું બાળક પડી ગયું હતું. કોઈ બધા કે બચાવો બચાવો બચાવો, પણ કોઈ કોશિશ કરે નહીં અંદર જવાની. એમ કરતા હતા કાકાએ છલંગ મારી, અને કાકા તો ગમે તેમ હપ્તા હપ્તા છોકરાને બહાર લઈ આવ્યા. પછી બધા તો ખુશ થઈ ગયા, પેલા કે કાકા ક્યાં વાત હે, આટલા બધા જવાની યાદ તમે ના કર્યા, ના બધા ગયા, તમારી હિંમત કહેવાય, તમારે એક બે શબ્દો તો કહેવા જ પડે. કાકા કે હું બીજું કહું, એ પહેલા મને એમ કહો કે ધક્કો કોને માર્યો તો મને. એ કાકા ફરતા ફરતા એક સ્કૂલમાં પહોંચી જાય છે, અને ત્યાં સ્કૂલનો હોલમાં કઈ પ્રોગ્રામ ચાલતો હોય છે. તો જે પેલો ધોર્યો હતો ને ટાઈ વાળો, એ ત્યાં હતો. એને કાકા જોયા, કાકાને ઇંગ્લિશ આવડતું નથી, એટલે કાકા કે હાય, કાકા કે હાય હાવ આર યુ ફાઈન, એટલે કાકાને આવડે. તો પેલો કહે છે કે યુ નો ઇંગ્લિશ, તક આઈ નો ઇંગ્લિશ એવરીથિંગ, તક એવરીથિંગ ઓકે. એટલે પેલો એને ઉડાવવાની કોશિશ કરી, કાકે ઓકે દેર ઇઝ અ બોય કે છે કોલ હિયર, કે છે કોલ હિયર, એને બોલાય કે છે ઓ ઇટ્સ ઇઝી, કાકા કે ઇઝી, કમ 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 કમ. એટલે પેલું નાનું બાળક આવી ગયું આ બાજુ. પછી ધોર્યો કે હારા તો હવે શું કરું, ઓકે ઓકે નાવ સેન્ડ બેક. કાકાને ગો બેક આવડે નહીં, બહુ વિચાર કર્યો. પછી કાકા હોશિયાર પેલી બાજુ ગયા, પછી કે કમ 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 કમ, એટલે પહોંચી ગયું છોકરો એ બાજુ. હવે હવે એક
પતિ અને પત્ની બેઠા હોય છે અને પેલો પતિ એની પત્નીને કહે છે કે યાર જો ને યાર પેલી સામેવાળી કાંધી મને ફ્લાઇંગ કિસ કર્યા કરે છે કાંધી પેલી ભાઈ પત્ની કે કેટલી વાર કહ્યું તમને દૂરના ચશ્મા પહેર્યા કરો આ તો પેલી હામે પેલી મફરીના છોડા ઉડાડે છે તમને ફ્લાઇંગ કિસ લાગે છે પછી એક પતિ ડોક્ટર પાસે જાય છે રવિવારના દિવસે ડોક્ટર સાહેબ કઈ ઇલાજ બતાવો મારી વાઈફ બહુ કચકચ કરે છે યાર આજે રવિવારનો દિવસ છે તો પણ સમજતી નથી સવારથી ઝઘડે છે કોઈ વાત માનતી જ નથી ડોક્ટર હસીને કે તમને શું લાગે છે મને રવિવારે દવાખાનું ખુલ્લુંનો શોખ છે કે છે રવિવારે દવાખાનું ખુલ્લું રાખવાનો શોખ છે કે છે પછી ટીચર એક બાળકને પૂછે છે કે મંકીનો સ્પેલિંગ બોલો તો છોકરો કહે છે એમ ઓ એન કે ઈ વાય એટલે ટીચર કહે છે ચોપડીમાં જોઈને બોલ્યો ને ના ના સાહેબ તમારા સામુ જોઈને બોલ્યો બંને જવાબ સાચા હતા તો બિચારાને શિક્ષા કરવામાં આવી પછી એક કાકાને ડોક્ટર કે બોલો કાકા કેમ છો બહુ સારું પેલા દારૂ બંધ કરી દીધો ને ઓ યા એકદમ કમ્પ્લીટ બંધ કરી દીધો બહુ સરસ બાપુ કે કોક વાર કોઈ રિક્વેસ્ટ કરે તો પી નાખું કે છે ઓ એવું છે બરોબર કઈ વાંધો નહીં પણ આ તમારી સાથે કોણ છે એ માણસને રિક્વેસ્ટ કરવા માટે જ રાખ્યો છે કે છે પછી રોડ પર ટેણીઓ એક એના પપ્પાને કે કાકાને કહે છે કે રોડ પર એક 10 નોટ અને એક 20 નોટ પડી હોય તો તમે કઈ લો બાપુ કે 20 જ લેવાય ને ટેણીઓ કે આટલા માટે તમારા પર જોક બને છે તો કેમ તા કે 10-20 બે લો શું વાંધો આવે પછી એક વ્યક્તિને પૂછવામાં આવે છે કે ભાઈ તમારે કેટલા દીકરાઓ તા કે મારે 3 દીકરા શું કરે છે તા કે એક મોટો છે એ સાયકલ પર ગુલ્ફી વેચે છે બીજો બટજ વચેટીયો છે એ મંદિરમાં પૂજા કરે છે અને ત્રીજો નાનો સૌથી નાનો છે એ એસટીમાં કંડક્ટર છે સારી વાત છે આમાં તમને કઈ સમાનતા લાગી ને કાકા કે લાગી ને શું તો કે ત્રણેય ઘંટડી જ વગાડતા હોય છે ગુલ્ફી વેચો તો ઘંટડી વગાડે પૂજારી ઘંટડી વગાડે અને બસનો કંડક્ટર ઘંટડી વગાડતો જ હોય છે પછી એક પત્ની અને પતિને કહે છે તમે તો મારા માટે 2000 નોટ જેવા છો પતિ કે કેમ શું વાત છે ત્યાં કે કોકડું વારું શું તમારું કરું ખિસ્સામાં રાખવું તો એને છૂટાય ના થાય અને સંગ્રહ રખાય નહીં કે છે એટલે તમે કામ કશા કામના નથી એમ પછી બધું બહુ છે પણ મારે શોધવું પડે છે ઓકે ચાલો હવે હું પેલું એની પર જ જોઉં છું આપણે ગુજરાતી અને એમાં પાછા કાઠિયાવાડી હઈએ તો ઇંગ્લિશની સામે ગુજરાતી કેમનું બોલીએ દાખલા તરીકે ઇંગ્લિશમાં કોઈ કે ડોન્ટ એક્ટ ટુ સ્માર્ટ એટલે પેલો ગુજરાતી શું બોલે ગુજરાતીમાં આને કેવી રીતે બોલાય હવે વાયડીનો થા માની યાર એટલે ડોન્ટ રાઈટ પછી કોઈ એવું કે હી ઇઝ સો એક્સાઇટેડ તો ગુજરાતીમાં શું કહેવાય આ તો બહુ ભડભડિયો છે પછી હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ સ્માર્ટ એને ગુજરાતીમાં કેમ બોલાય આ એક નંબરનો વાયડો ને દોડડાયો છે પછી આપણે કોકને કે પાર્ડન બી એક્સક્યુઝ મી સર કેન યુ રિપીટ હે આટલું કેટલું બધું બોલવું પડે ઇંગ્લિશમાં આપણે ગુજરાત હે પછી આપણે ગુજરાત ઇંગ્લિશમાં કહે ને હાઉ કેન આઈ ટ્રસ્ટ યુ ગુજરાતીમાં આપણે શું કહીએ ખા તારી માના હમ પછી આપણે કહીએ કે ડ્રાઈવ કેરફુલી એટલે આપણે શું કહીએ એવું ના કહીએ આપણે શું કહીએ આ હારો ઠોકાવાનો જ છે આગળ જઈને કોઈ હસ્યું નહીં કલ્પનાબેન હસ્યા નહીં પછી પ્લીઝ ટેક વન બાઇટ એટ એ ટાઈમ આપણે શું કહીએ લે ખાને ટોપા ખાતો હતો ખાને હવે પછી ગેટ વેલ સૂન આપણે ઇંગ્લિશમાં ગેટ વેલ સૂન તો શું કે આ તો એ લાગનો જ હતો કે છે આપણે એવું ના કહીએ ગેટ વેલ સૂન આ કઈ દાવનો જ હતો માગતો હતો આપણે કે ટેરિફિક ઇંગ્લિશમાં રાઈટ ટેરિફિક તા કે જબરો છે ને આલ્યો આ તો જબરો છે ને પછી ઓહ માય ગોડ ઇંગ્લિશમાં એને ગુજરાતીમાં શું કહેવાય એની માને પછી લીવ મી અલોન માટે કે આ ગોબરને લાવ અહીંથી પછી પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી એટલે પથ્થર ઠોકને માં
પછી વેઇટર ને શું કહીએ આપણે, વેઇટર હે વેઇટર વેઇટર ઇન્ડિયામાં કહે એ છોટું, એ છોટું કમોન છોટું. અને છેલ્લું છે પ્રૂવ યોર સેલ્ફ, પ્રૂવ યોર સેલ્ફ. તો આપણે કે ખા જો તારી માના હમ. ઓકે, હવે આ એક છે સરસ વસ્તુ છે, આપણે નાનપણમાં એક પાઠ ભણેલા આનંદી કાગડો. કોઈ પણ જગ્યાએ જાય હેપી ને હેપી રે, રાઈટ? તો આ એક પતિદેવની વાત છે. ઓ, પતિદેવની વાત નીકળી તો બે જોક તો રહી ગયા યાર, કોવિડના. કોવિડના બે જોક છે મારી પાસે. તો પેલું બતાવી દઉં, પેલું એક વાગ્યો છે એટલે મેં કહ્યું તો બે મિનિટ જ બાકી હતી. તો એક રિયલ ક્વિક, કોઈનું નામ ભૂલી જાય તો મને કહેજો. આનંદી પતિની વાત છે. લોકડાઉન છૂટ થતા પિયર ગયેલી પત્નીએ પતિને પૂછ્યું કે આખો દિવસ તમે શું કરો છો, શું કેમ નો દિવસ કાઢો? એ પત્ની ત્યાં પિયર પડશે, રાઈટ? એટલે નિર્દોષ થતી પતિ કહે છે કે ધાબે સૂતો હોઉં એટલે સવારે કિરણ જગાડે, પછી નાહી ધોઈને અડધો કલાક પ્રાર્થના, ભગવતી સામે બેસી હાથમાં ગીતા રાખી જિંદગીમાં મારી ભૂમિકા જોઉં છું, બાજુવાળી પ્રેરણાથી કસરત શીખું છું, મનમાં શ્રદ્ધા એટલે બે ટંકનું મળી જાય, અને ભૂખ્યો હોય તો કોઈની કૃપા દ્રષ્ટિ મળી જાય, અને તું ન હોય એટલે પેલી પડોશીની મમતા મહિમા અને પ્રીતિ દેખાય જ, અને ક્યારેક તો બાજુવાળી ખુશબુથી ચાલી જાય, ક્યારેક રુચિ ન હોય તો પણ જમું, બપોરે બાજુની બિલ્ડિંગની છાયામાં બેઠો હોઉં, અને પછી આખો દિવસ આખો દિવસ કલ્પના સાથે વિતાવું, આજે તો અભિલાષા છે એટલે ટીવી જોઈશ, ક્યારેક નાનપણની કવિતા વાગોડું, વરસાદ પડે તો બિંદુ સાથે નાહું, ઝંખના તો છે પણ કેટલી પૂરી થાય, ફળિયામાં જે લતા છે તેની મહેક ફોરમથી તાજગી મળે, લતાને જોવામાં જે અસ્મિતા મળે છે તે અલગ જ છે, ભગવાનને કહું કરોના સામે રક્ષા આપી દયા પહોંચાડજે, સાંજે ફરી અડધો કલાક સંધ્યા આરતી, માળ દિવસ જાય એટલે સંધ્યા આવે, પછી રાતની ચાંદની સાથે સો ત્યાં સ્વપ્ન આવે, બસ આ રીતે દિવસ પસાર કરું છું. બીજે દિવસે પત્ની ઘરે આવી ગઈ. ના, હવે તમે હવે છેલ્લા છે ને, તમને કહી દઉં, તમે સ્મિત સાથે વિદાય લો, સ્મિતા. યસ, અને બી હેપી નરેન્દ્રભાઈ. યસ યસ, મજા આવી, સરસ કહ્યું તમે. સ્મિતાબેન ભૂલી જતા નહીં નરેન્દ્રભાઈ, સ્મિતાબેન ભૂલી જતા આ બધા સપનામાં. રમેશભાઈ રાણા આવે છે, આપણે એમને આવકારીએ. રમેશભાઈ, થેન્ક યુ. હેલો, થેન્ક યુ. સંભળાય છે, રાઈટ? તો ચાલો ચાલુ કરીએ. હું મુંબઈમાં મોટો થયો છું, ત્યાં રહું છું, એટલે ક્યાંક ક્યાંક મારી ભાષામાં તમને હિન્દી અને મરાઠીનું જો છાંટ વંચાય, દેખાય તો જરાક મને સાચવી લેજો. તો લેટ અસ સ્ટાર્ટ. મારો લાસ્ટ પ્રોગ્રામ અમદાવાદમાં હતો, મારો આખો હોલ જોયો હોય તો ભરચક ભરાઈ ગયો હતો, બધા પતિ પત્નીઓ આવ્યા હતા. શરૂઆતમાં જ મેં કહી દીધું કે આપ સૌ આવ્યા છો, ઘણું સારું, પણ તમારી જે કઈ આધિ વ્યાધિ ઉપાધિ એ બધું બહાર મૂકીને આવો. અરે, થોડી વારમાં જોયું તો આખો હોલ ખાલી થઈ ગયો, કેમ શું થયું? થોડી વારમાં પાંચ નો બધી બહેનો જ બહાર હોલમાં આવી. મેં કહ્યું કેમ બહેનો, બધા પતિઓ ક્યાં ગયા? અરે, તમે હમણાં તો કહો આધિ વ્યાધિ ઉપાધિ પછી બહાર મૂકીને આવો. અરે, મેં તું ઉપાધિઓ નહીં, તમારી ચિંતાઓ બહાર મૂકીને આવો. તે કે હા, અમારી ચિંતાઓ બધી બહાર મૂકીને આવ્યા, હવે તમારે જે બોલવું હોય તે બોલો અને અમને ખુશ કરો. વેરી ગુડ. અમદાવાદમાં તો બધી હોસ્પિટલો બહુ ધમધોકાર ચાલે, એટલે આ હોસ્પિટલો અહિયાં અમેરિકાના જેવી નહીં, ત્યાં તો નાની નાની હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો હોય બધી. તો એ હોસ્પિટલોમાં કેવું હોય કે ધમધોકાર ચાલતી હોય, પણ એ ડોક્ટરો નામ પર ચાલે, ડોક્ટર ની કાબેલિયત પર ચાલતી હોય. પણ હવે ત્યાં શું હોય કે જે કેશિયર્સ હોય, જે રિસેપ્શન, બધા રિસેપ્શન અને કેશિયર ને એમ જ કહે કે એમના હિસાબે જ આ બધું ચાલે છે, રાઈટ? ભાઈ, આનો તો ખરો તો મારા પર જ છે,
હવે એક વાર કોઈએ આ કેશિયર હવે કઈક ધમાલ કરી કઈ ભૂલ કરી હશે એટલે ડોક્ટરે જરા સવારે એમને કઈ કહ્યું હશે એટલે એ ભાઈ જરા સવારથી છંછેડાયેલા મારા વૃક્ષને મળવા માટે એને થોડો રાહ જોતો હતો હવે ટાઈમ જોતો નતો એટલે મેં ધીમે થી જરા સ્ટડી કરવાનું મન થયું તો મેં એમને જઈને કહું કેશિયર ને ભાઈ આ જે પ્લસ ની સાઇન છે તમે ઇન્ડિયામાં જોયું હશે ડોક્ટરો હોય કે હોસ્પિટલ હોય ત્યાં પ્લસ ની સાઇન હોય તમે પ્લસ ની સાઇન નો મિનિંગ શું હવે પેલો છંછોડાયેલો હતો એટલે એ મને કે ભાઈ આ પ્લસ ની સાઇન માં પડો નહીં આ તો ડોક્ટરો ને કેવું હોય કે પેશન્ટ જીવે કે મરે એ પ્લસ માં જવા જોઈએ મેં કહું યાર આવું ના બોલો ડોક્ટર તો ભગવાન ના માણસ કહેવાય મેં કહ્યું એને કહું તમને ખબર છે આ ભગવાને દરેકને પોતાના દરેકને શ્વાસો બધા ગણીને મોકલી આપ્યા છે રાઈટ તો આપણે જયારે ક્યાંક જતા હોઈએ ને આપણે એમ લાગે કે આપણા શ્વાસ હવે ઓછા થવાની તૈયારીમાં છે તો આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણે શ્વાસ પ્લસ કરીને આપે અને આપણી જિંદગીના વર્ષો પ્લસ કરીને આપે એટલા માટે એ પ્લસ ત્યાં છે નહીં કે તમે જે કહો છો તે તમે રઘુભાઈ ને મસ્કા માર્યા હા જી એક વાર એક પ્રેમિકા એક લવર ભૂલતી એના પ્રેમીના ઘરે પહોંચી ગઈ હવે પ્રેમીના ઘરે પહોંચી ગઈ તો થઈ ગયું પણ એ પ્રેમીના ઘરમાં એની વાઇફ હતી કારણ કે એ તો પ્રેમીના ઘરે પહોંચી એની વાઇફ હતી એની વાઇફે તો આ પ્રેમિકાને જોઈને એટલી બધી ગુસ્સી થઈ ગઈ એને એના હસબન્ડ ને કહી દીધું આ બધું શું ચાલી રહ્યું છે તારું આ તારું શું લફરું છે તો મને એક હવે હું બહુ ગુસ્સે છું મને એક મ્યાનમાં બે તલવાર હોય એ મને જરા પણ ગમતું નથી પતિ તો કે અરે તું ગભરા નહીં તું તલવારની શું વાત કરે છે હવે તલવારના જમાના ગયા હવે તો રિવોલ્વરના જમાના આવી ગયા છે અને તને તો ખબર છે રિવોલ્વરમાં 600 ગોળી હોય આ તો હજી પહેલી જ ગોળી છે આવું થયું હવે અમદાવાદમાં લગ્નની મોસમ ચાલે છે બરાબર છે અને કેવું છે દરેકને વેડિંગ કાર્ડ મળે એટલે આ પ્રદીપભાઈ હતા એને વેડિંગ કાર્ડ મળ્યો કે ભાઈ આવતા રવિવારે મારા દીકરીના લગ્ન છે તો તમારા સૌએ સૌકુટુંબ આવવાનું છે હું તો ખુશ ખુશ થઈ ગયો કારણ કે એમને કહું હતું કે કન્યા તરફથી 50 અને વર તરફથી 50 માણસોને બોલાવ્યા છે એટલે હું તો ખુશ થઈ ગયો અરે ભાઈ એ 50 માં અમારો નંબર લાગી ગયો તો પેલો કે હા પણ સાથે શું છે કે શનિવારે એક પ્રોગ્રામ રાખ્યો છે કે શું પ્રોગ્રામ શું છે કે પ્રોગ્રામમાં એવું છે કે તમારે બધાએ આવવાનું છે અને એ પ્રોગ્રામમાં લકી ડ્રો કાઢવામાં આવશે અને એ લકી ડ્રોમાં જો તમારો નંબર લાગ્યો તો જ તમારે એ પછી લગ્નમાં રવિવારે આવવાનું છે હલો આ તો ન હોય લાગે મેં તો અને પાછો એમ એમ લખે કે બી સેફ અને ટેક કેર એટલે મારે શું સમજવાનું ખાલી મારે ઘરે રહેવાનું છે કે ચાંદલો આપવા માટે ત્યાં જવાનું છે એટલે આ એક એ તો રાઈટ હવે તનુભાઈને નવો જોબ મળ્યો તો એ સુરત શહેરમાં રંગીલું શહેર શેઠે એને કહું કે હવે તારે શું કરવાનું છે તું નવો છે પહેલો દિવસ છે એટલે તારે મારી બહાર ઓફિસમાં ઉભા રહેવાનું છે તો કે હા શું કરવાનું કે કોઈ પણ આવે તારે એના અંદર આવવા નહીં દેવાનું એને એમ કહેવાનું કે શેઠ અત્યારે મિટિંગમાં છે એટલે અત્યારે કામમાં બહુ છે તમારે અંદર જઈ ના શકશો તો કલાક બે કલાક ગયા અને થોડી વાર પછી એમની ઘરવાળી આવી એટલે એકદમ બની થરીને આવી ગયો હતો એ કહે કે મને અંદર જવા દો મારે શેઠનું કામ છે તો એનો નોકર પેલો કહે કે ના તમે અંદર ના જઈ શકો કેમ કે શેઠ અત્યારે મિટિંગમાં છે એ ગધડા તને ખબર નથી પડતું એની ઘરવાળી છું મને અંદર જવા દે કે બેન એવું ના બોલો સવારથી 10 બૈરાઓ આવી ગયા એની ઘરવાળી છું વાહ 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 બહુ સરસ રમેશભાઈ તમે સરસ કહ્યું બધું હવે નેક્સ્ટ ઉપર જઈએ આપણે હા ઓકે તમારા સમયમાં સરસ તમે વાત કરી બધી કઈક બોલવું હોય તો છે હજી તમને ટાઈમ હોય તો ટાઈમ ઓલરેડી 1 વાગી ગયો છે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે હજુ પાર્ટિસિપન્ટ 2-3 બાકી છે બાકી ઓકે તમારા ટાઈમ થી વધારે નહીં આપી શકું પ્લીઝ તો હવે આપણે બોલાવીએ સીબી પટેલ બે એરિયાના જાણીતા પત્રકાર
બધા ઓળખે છે. સીબી તમે તમારો શરૂ કરો. હા ભલે. સૌ દેવીપીના સિનિયર મિત્રોને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો પતી ગયું છે પણ ગુડ આફ્ટરનૂન. હા કલ્પનાબેન અને મનીષભાઈ, આપ જાણો છો કે હું તો પત્રકાર છું, મારી પેન ચાલે, મારા કાન સાંભળે ને મારી પેન ચાલે, હું વક્તા ઓછો છું, જીભ ઓછી ચાલે, છતાં પણ કલ્પનાબેનની પ્રેરણાથી થોડું ઘણું બોલી. ખાસ તો મારે એમ કહેવાનું કે આ પ્રોગ્રામમાં જે શીતલબેન હંસાલિયા બોલ્યા અને નરેન્દ્રભાઈ શાહ, આવા બે ચાર મિત્રો બહુ સારું બોલ્યા છે, તો એમને સ્પેશિયલ પ્રોગ્રામ રાખીને પણ એમના જોક્સ સાંભળવા જેવા લાગે, મને લાગ્યા. હા તો મારી આ ભલામણ છે કે આ બંને મિત્રોને ખાસ ફરી પ્રોગ્રામમાં બોલાવીને આ પ્રોગ્રામ કરવો. હા હવે હું મારો ચાલુ કરીશ કે હું વડોદરામાં રહેતો જ્યારે ભણતો કોલેજમાં હતો ત્યારે, અને કોલેજમાં પહેર્યા પછી લગ્ન થયું, ને પછી લગ્ન થયા પછી શાક લેવા ગયા માર્કેટમાં. વડોદરાનું માર્કેટ બહુ મોટું છે, થોડા ઘણા મિત્રો જોયું હશે. શાકભાજીના થેલા ઉચકીને અમે બંને બહાર નીકળ્યા. બહાર નીકળ્યા એટલે સામે કોલેજની એક જૂની બેનપણી મળી. બેનપણી મને જોયો એટલે હસી હસી એટલે નજીક આવી. નજીક આવી પછી મને કહે છે કે જો જોયું ને તે મેં મારી સાથે લગ્ન કર્યું હોત તો આ મુશ્કેલી ના થાત. મારી વાઈફ દૂરથી જોઈ મને કે છે પેલી કોણ હતી સાલી ગધેડી, કે છે ગધેડી નથી મારી કોલેજની બેનપણી હતી, મારી દયા ખાતી હતી કે જો તે મારી સાથે લગ્ન થઈ ગયો થેલા ના આવતો કાપડ લાવી મને થેલા આપી દે. આટલા વર્ષે તમે આવું બોલવાની હિંમત કેમ કરો છો સુશીલાબેન ની હાજરીમાં? સુશીલાબેન બહાર ગયા છે ને અત્યારે સ્ટોરમાં ગયા છે બધા. એટલું આગળ અને ફેક્ટ રિમેન્સ ઓલવેઝ ફેક્ટ. બીજું એક બેન નો બાબો સ્કૂલમાં ભણતો હતો પ્રાઇમરીમાં, પેલા બીજા ત્રીજા ધોરણમાં, તો એ સ્કૂલે અથોડી લઈને સ્કૂલે ગયા. સ્કૂલે ગયા એટલે પછી એમને સ્કૂલે જઈને પટાવાળાને કીધું કે ભાઈ અશોક સાહેબ નો ક્લાસ ક્યાં છે, એટલે પટાવાળા તો ગભરાઈ ગયો, સાલા બેન અથોડી લઈને આવ્યા છે ને કઈક મારશે આપા સાહેબ ને, એટલે પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. એટલે પ્રિન્સિપાલે ઉભા થઈ ગયા અને બેનને કે બેન શું છે કે તમારો પ્રશ્ન હોય તો કહો મને, આમ તમે ગુસ્સે થઈ ને અથોડી લઈને આવ્યા છો. બેન કે સાહેબ અથોડી લઈને એટલા માટે આવી છું, હું કોઈને લડવા નથી આવી, પણ મારા દીકરાની ચડ્ડી ફાટી ગઈ સ્કૂલમાં, તે ખીલીને ઠોકવા લઈને આવી છું, એટલે ખીલી મારે રિપેર કરવી છે, બીજી વાર મારા છોકરાની ચડ્ડી ના ફાટી જાય. આ એક જોક્સ હતો. બીજું તમને બધાને ખબર હશે એક જોક્સ છે કે એક ભાઈ પહેલવાર કા સાસરે ગયા, પરણ્યા પછી સાસરે ગયા એટલે ત્યાં જઈને કીધું કે મારે ફાધરને કેવું પડે, સનને સન ઇન લો કેવું પડે, ડોટરને ડોટર ઇન કેવું પડે, મધરને મધર ઇન લો કેવું પડે, તો મારા વાઈફને ત્યાં શું કેવું પડે? તો એક ભાઈએ કીધું કે ધ લો, સી જ લો, એને લો કહેવાનો, કાયદો. સોરી. હા પછી બપોરના 1-4 નો ટાઈમ હશે, તો એને વાળકો ઊંધો કરી દીધેલો. તો એક વેપારી જતા ત્યાં ને કીધું કે ડોક્ટર હશે રાઘુભાઈ જાતે કે બે તારો વાળકો છતો કર ને, તો અમારે જ્યાં કે ત્રણ પૈસા નાખે. તો ભિખારી અડધી આંખ ખોલીને કીધું કે ભાઈ લોકો કોઈન્સ નાખે ને એથી મને અવાજ થાય છે ને, એક મને ડિસ્ટર્બ થાય છે મારીમાં, એટલે 1-4 ધંધો બંધ રાખું છું. ધીસ વોઝ ધી જોક. અચ્છા હવે ટાઈમ હોય તો થોડું કહું બેન, તો પછી નેક્સ્ટ ટાઈમ. જો એવું છે કે વડોદરામાં ને બધે વરસાદ પડ્યો કાલે, એમાં વધારે પડતો વરસાદ તો પડ્યો રાજકોટમાં ને બાજુ, તો ટીવીમાં મેં જોયું કે વડોદરામાં 12 ઇંચ, સુરતમાં 12 ઇંચ, નવસારીમાં 20 ઇંચ, કચ્છમાં 15 ઇંચ, અને આ બધા બહુ વરસાદ પડ્યો, તો બધાના ઘરમાં ઝઘડા થયા. કેમ ઝઘડા થયા? કારણ કે ભજીયા નહીં બને માટે માથાકૂટ ચાલતી હતી બધાના ઘરમાં, એવું ટીવી જાહેર કર્યું. વરસાદમાં દરેકને ભજીયા ખાવાનું મન થાય. થેન્ક યુ કલ્પના મનીષભાઈ, મને બોલવાનું ચાલશે બદલ. પત્રકાર તરીકે બહુ નથી જોક જાણશો, પણ મેં ટ્રાય કર્યો છે અને કલ્પના બેન નો આભાર. થેન્ક યુ. સરસ સરસ સીબી, તમે બહુ સરસ આનંદ કરાવ્યો. અને હવે આપણે દીપિકા શાહ ને બોલાવીએ. દીપિકા બેન
આપણા સિનિયરમાં ગેમ્સ રમાડતા હતા અને બહુ જ એક્ટિવ છે અને તૈયાર થયા છે બોલવાના છે. આવો દીપિકા. અત્યારે તો અવાજ આવે છે? એવી દશા છે મારી અત્યારના. પણ ટૂંકમાં પતાવીશ હું બધી ઉતરી ગઈ. એક છોકરો અને મમ્મી, નાનો છોકરો બેઠો હતો અને એની મમ્મી હતી અને મમ્મીને પૂછે, મમ્મી મમ્મી મેં ઇતના બડા કબ હુંગા, આપસે બિના પૂછે હૈ કભી જા શકું બહાર. મમ્મી ધીરે રહીને જવાબ આપે, બેટા ઇતના બડા તો તેરા બાપ ભી નહીં હુઆ હૈ અભી. ઓકે, હવે હા, હવે બીજું એમ છે, વિમાન એટલા માટે નથી ખરીદતો કે પછી સગાવાલા મને બધા ટોણા મારે કે જોયું અમારી ઉપરથી ગયા પણ અમારા ઘરે ના આવ્યા. પછી હા, એવું એવું લાગે બધાને કે જોયું અમારા ઉપરથી ગયા તો અમારા ઘરે પણ ના આવ્યા મળવામાં. ઉપરથી ગયા અમારા. હા, હવે ત્રીજી વસ્તુ એવું છે, એવું માનતા નહીં કે ઉંમર થવાથી ઓલ્ડ થઈ ગયા, એવું માનજો કે તપી તપી ને ગોલ્ડ થઈ ગયા. વાહ વાહ, હસતા રહો આબાદ રહો. વાહ વાહ, દર્દ દર્દ સબ સબકે એક મગર, દર્દ સબકે એક હૈ મગર હોસલે સબકે અલગ અલગ હૈ. કોઈ બિખર કે મુસ્કુરાયા તો કોઈ મુસ્કુરા કે બિખર ગયા. વાહ વાહ, ડાલી સે ગિરે હુએ પત્તો ને ક્યાં ખૂબ કહા હૈ, અગર બોજ બન જાઓગે તો અપને હી તુમે ગિરા દેંગે. વાહ વાહ. અચ્છા, બે મિનિટ છે હજુ કલ્પનાબેન. હા બોલો બોલો, એક મિનિટ. તું આટલી ધગધગતી લાગણીઓ ના મોકલ, સળગતા કાગળ ને ઠરવા આશરુ કૂટી પડે છે. થઈ જશે બધી પૂરી જયારે અનંત ની વાત પકડશું. માંડ માંડ મળ્યા છે દોસ્તો, ઉજાગરા કરવા દે, થોડા ઉજાગરા કરવા દે. નથી કરવા નફા નુકસાન ના સરવાળા બાદબાકી, આજ મળી છે ખુશી મને એના ગુણાકાર કરવા છે. મળી જેમને હું મારું અસ્તિત્વ પણ ખોઈ બેસું છું, એવા મિત્રોમાં મને તારો સાક્ષાત્કાર તો કરવા દે. તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા ઈશ્વર, પણ આજ તો મજા છે અહીં સ્વર્ગની રંગત માણવા દે. અંતે તો તે તારા જ શરણમાં આવવાનું છે ઈશ્વર, આજ મળેલા દોસ્તો સાથે થોડી ગુફ્તગુ તો કરવા દે. સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રામાં, મને રસ્તે વાગોળી શકું એટલું ભાથું તો બાંધવા દે. કંઈક મજાના ગીતોમાં છું, ટોંકામાં છું, બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું. ક્યારેક ઈશ્વરનો ફોન આ કરી પૂછે, ક્યાં પહોંચ્યા? હું કહું છું કે આવું છું, બસ રસ્તામાં છું. મારા સિનિયર્સ દોસ્તારોને મારા જય શ્રી કૃષ્ણ અને લાભ આપવા બદલ થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે આ એક લાસ્ટ એન્ટ્રી છે, મીનાક્ષી દેસાઈ. મીનાક્ષીબેન, તમે સંભળાવો, તમારો આવકાર છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો કલ્પનાબેન, રઘુભાઈ? બધા મજામાં, બધા મજામાં. જય શ્રી કૃષ્ણ. સંભળાવો, એક કોલેજ હોય અને સ્કૂલ હોય, એમાં તોફાની છોકરાઓ તો હોય બરાબર. એ છોકરાઓ આવાજ એક ક્લાસમાં, ક્લાસરૂમમાં શિક્ષક આવ્યા હતા અને એક તોફાની છોકરાએ બ્લેક બોર્ડ પર લખ્યું હતું, શિક્ષક ગધેડા. શિક્ષક ક્લાસમાં આવ્યા અને બોર્ડ પર વાંચ્યું અને વિદ્યાર્થીઓ સામે જોઈને મરક મરક હસવા લાગ્યા. શિક્ષક બ્લેક બોર્ડ પર તરફ ફર્યા અને બોર્ડ ઉપર લખેલા વાક્યને પૂરું કર્યું. એમને શિક્ષક ગધેડાને સુધારે છે. પછી એક પતિ પત્ની હોય છે, ખૂબ પ્રેમાળ જોડું હોય છે,
બંને જણ સંપીને રહેતા હોય છે. પછી પત્ની સવારે વહેલા ઉઠે, પતિ માટે તેમના કપડા, હેન્ડકરચીફ, વોલેટ બધું તૈયાર કરી દે, એમના સોક્સ ને બધું તૈયાર કરી દે, અને પતિને કઈ શોધવું જ ન પડે. એક દિવસ પત્ની ઘસઘસાટ ઊંઘતા હતા. એક દિવસ પત્ની ઘસઘસાટ ઊંઘી ગયા એટલે પતિને થયું કે બિચારી થાકી ગઈ છે, ભલે ને સૂતી, હું મારી જાતે બધું લઈ લઈશ આજે. એટલે પતિ તો તૈયાર થઈ ગયા, એમની જાતે બધું લઈ લીધું અને બરાબર તૈયાર થઈ ગયા કે હવે હું પત્નીને બાય કરી દઉં. એમ કરીને એમને ઉઠાડ્યા એમના મિસિસને, અને પછી એમને કહ્યું કે હું જાઉં છું ઓફિસ. એટલે પત્ની આંખો ચોરતા ચોરતા ઉભા થયા અને બોલ્યા, હવે કપડા બદલી નાખો, આજે રવિવાર છે. સરસ સરસ મીનાક્ષીબેન. પછી એક ડોક્ટર હતા, એ ડોક્ટર ને એક દર્દી મળવા આવ્યા કે, અને ડોક્ટર ને પ્રશ્ન પૂછે કે તમારી પાછળ એમડી કેમ લખવામાં આવે છે, ડોક્ટર ને પૂછ્યું. એટલે ડોક્ટરે સુંદર જવાબ આપ્યો, જો દર્દી સારો થઈ જાય તો ઈશ્વરની કૃપા, નહી તો મિચ્છા મિદુકડમ. બહુ સરસ સરસ. જો આપણા સિનિયર સેન્ટરના મોસ્ટ સિનિયર છે મીનાક્ષી દેસાઈ, શ્રુતિ દેસાઈના સાસુ, ખૂબ સરસ તમે એન્ટ્રી લીધી, ભાગ લીધો, એ જ બહુ સરસ કહેવાય. અને આપણો આ કાર્યક્રમ અહીં પૂરો થાય છે. ખરેખર દરેક જણે બહુ સરસ સિનિયરનો પ્રોગ્રામ સિનિયર માટેનો જ પુરવાર થાય છે. આમ જોઈએ તો દરેક વસ્તુ અતિરેક નકામો છે, પછી હસવાનું હોય કે રડવાનું હોય, તો આપણે આ પૂરતા સમયમાં પૂરતા પ્રમાણમાં આનંદ લીધો છે બધાએ. હું બધાનો આભાર માનું છું. હવે ખાસ કે મનીષભાઈ અત્યારે હાજર નથી, અને આપણે દર વખતે પ્રોગ્રામના સમાપન વખતે આ મહિનામાં જેની જેની બર્થડે હોય, એનિવર્સરી હોય, એના માટે આપણે સેલિબ્રેશન કરી વિશ કરીએ છીએ. તો પ્લીઝ કહેશો કે કોનું કોઈની બર્થડે હોય, અનમ્યુટ થઈ જાય, એ પોતે અનમ્યુટ થઈ અને કહી શકે છે કે કોણ છે. દેખો હેલો કલ્પનાબેન. હા બોલો. મારી દીકરીની બર્થડે છે આજે. બહુ સરસ મીનાક્ષીબેન. અને બીજા કોઈના બર્થડે કઈ? ઓકે, તો આપણે કલ્પનાબેન, મારી વાઇફ સુશીલાની બર્થડે છે 21 તારીખ. ઓ સીબી, વાહ વાહ વાહ. તો આજે આપણે બહુ સરસ. સુશીલાબેન છે ત્યાં? નથી હાજર. નથી. ઓકે ઓકે, ચાલો. બહુ સરસ. આપણે રાજેશભાઈ ના અવાજમાં જ બર્થડે સેલિબ્રેશન સાંભળીએ. હાજર છે તો પછી એમની દીકરીની અને આ બીજા બધાનો બર્થડે વિશ કરે. એક મિનિટ. હા, તો કોઈને કહેવું છે આ પ્રોગ્રામ વિશે કઈ બોલવું હોય તો અનમ્યુટ કરીને બોલી શકે. મુરારી બહાર ગયા છે, બહાર નીકળી ગયા. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. કોઈને બોલવું છે કઈ? એક મિનિટ, નહીતર પછી. હા, નરેન્દ્રભાઈ છે. અચ્છા, કોઈને કઈ કહેવું છે પ્રોગ્રામ વિશે તો એ આપણે પહેલા સાંભળીએ. હા, મારે કહેવું છે. કલ્પનાબેન. હા બોલો. કલ્પનાબેન, મારે કહેવું છે. એક મિનિટ. હા, કહું. એક મિનિટ. હા કલ્પનાબેન. હા બોલો. આ પ્રોગ્રામ બહુ સારો રહ્યો, મજા આવી, અને આવા પ્રોગ્રામથી થોડુંક આપણને લાઈફમાં ચેન્જ મળે છે, હસવાનું મળે છે. હસવાનું એ જ બહુ ટોનિક છે આપણા આટલા સિનિયરો માટે. બરાબર. પ્રોગ્રામ આખા બધા તમને મનીષભાઈ ને ધન્યવાદ આપું છું. અને ખાસ બોલ બધાએ સારું બોલ્યા છે, પણ એમાં જે વધારે જે બોલ્યા એ શીતલબેન ઘણું બોલ્યા, સરસ બોલ્યા. અને શીતલબેન માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખો, એમની ટેલેન્ટ ને બહાર લાવો આપણા સિનિયરોમાં. અને બીજા આપણા નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ પાસે પણ ભંડાર છે. નરેન્દ્રભાઈ નોટરી છે પણ મને ખબર નથી, આજે ખબર પડી, રોજ મળીએ છીએ. તો આવો પ્રોગ્રામ ફરી ક્યારેક ક્યારેક રાખતા રહેશો તો બધા મજા માણીશું.
અને આજના પ્રોગ્રામ બદલ અને તમે આનું રિપોર્ટિંગ કરજો સીબી પ્લીઝ શ્યોર ડેફિનેટલી કરવાનું છું હા ચાલો થેન્ક યુ ઓલ ફૂલવતીબેન તમારે કંઈ કહેવું છે ફૂલવતીબેન ને બસ કલ્પનાબેન રઘુભાઈ ખૂબ ખૂબ આભાર ઓકે સુંદર કામ કરો છો સિનિયર બધા સિનિયર વતી મારા આશીર્વાદ છે તમને બંનેને અને મનીષભાઈને પણ થેન્ક યુ હા બોલો કક્કડભાઈ કલ્પનાબેન હું અહીંયા જ છું જય શ્રી કૃષ્ણ બહુ આનંદ થયો ઓકે આજના પ્રોગ્રામથી અને સુકાઈ ગયેલી આપણી હાસ્યની નદીમાં ફરી પાછો પ્રવાહ ચાલુ થયો બહુ આનંદ બધાનો આભાર થેન્ક યુ તમે બહુ સરસ અને યુવાન લાગો છો આજે ઓ થેન્ક યુ કલ્પનાબેન ફોર ગિવિંગ મી ધ ચાન્સ તમે બધા આવ્યા એનો બહુ જ આભાર અને આનંદ છે આવો આનંદ કરતા રહેજો કરાવતા રહેજો અને દરેક પ્રોગ્રામમાં હવે આપણે આવે છે ઓક્ટોબરની 16મી તારીખે તો બધા હાજર રહેજો અને તમારા તરફથી કોઈ સજેશન હોય તો મને કહેજો તો હું મનીષભાઈને વાત કરીશ અને આપણે એના માટે કંઈક કરીશું તો હવે નરેન્દ્રભાઈ શું તમે કંઈ બોલતા હતા ભૂપેન્દ્રભાઈ ઉર્વશીભાઈ હા હું એમ કહું છું કે બહુ સરસ પ્રોગ્રામ તમને બંનેને ખરેખર ખૂબ ખૂબ અમારા થેન્ક્સ કેમ કે આવા પ્રોગ્રામ જે ઘર બેઠા અત્યારે બધા સિનિયરો મૂંઝાઈ ગયા છે તો હસવાનું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બહુ સરસ પ્રોગ્રામ સરસ થેન્ક યુ ના પણ તમે હાજર રહેજો બધા અને તો જ આનંદ આવશે અને બધાને પ્રોગ્રામ કઈ પણ પોતાનું પાત્ર ભજવવાનો આનંદ આવે રિસ્પોન્સ હોય તો રાઈટ તો બહુ જરૂરી છે રામજીભાઈ આજે હાજર હતા તબિયત આવી હતી ઉષાબેન હાજર છે બધા તબિયતના હિસાબે પણ જોડાયા છે એનો આનંદ છે આજે તો હવે નરેન્દ્રભાઈ આપણે બર્થડે વિશ હા જય શ્રી કૃષ્ણ બધાને અને મારે પણ કેવું છે કે કલ્પનાબેન રઘુભાઈ મનીષભાઈ ઇટ્સ અ નાઇસ પ્રોગ્રામ બહુ સરસ બધાએ સરસ ભાગ લીધો અને બધાએ લકીલી તમે નોટિસ કર્યું બધાનું જુદું જુદું હતું નથિંગ વોઝ મોસ્ટલી રિપીટેડ સો ધીસ ઇઝ ધ ગુડ ટેલેન્ટ કેમ આઉટ યસ યસ સાચી વાત છે યા યા થેન્ક યુ સો આપણે એક જ લાઈન ગાઈશું બધા માટે કારણ કે સમય પતી ગયો છે તો હું પતી ગયો છે અને સાથે જ્યારે આવે હેપી બર્થડે ત્યારે બધા બોલવું હોય તો છૂટ છે ને તો હું ખાલી બધા એના બધાના પહેલા અનમ્યુટ સાથે કરી દો બાર બાર દિનિયે આયે બાર બાર દિનિયે આયે બાર બાર દિનિયે આયે બાર બાર દિનિયે આયે જીઓ હજારો સાથ હે મેરી હે આરજુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે સપ્ટેમ્બર વાડા હેપી બર્થડે ટુ યુ ટુ યુ બાર બાર દિનિયે આયે બાર બાર દિલિયે ગાય જીઓ હજારો સાંસે મેરી હે આરજુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે સપ્ટેમ્બર મંથ હેપી બર્થડે ટુ યુ વેરી ગુડ અને હવે છેલ્લા મારે આશીર્વાદ તમારા બધાને જોઈએ છે મને ને રઘુને અમે ફર્સ્ટ પ્રપોઝ કર્યું હતું મને એના 50 વર્ષ પૂરા થયા અમારા ગુજરાતનો રિવાજ એવો છે કે આશીર્વાદ ખાધા વગર મળે નહીં એટલે તમારે ખવડાવવું પડે ચલો મજા આવી વેરી ગુડ કલ્પનાબેન
થેન્ક યુ ફોર ધ નાઇસ વર્ડ સીબી પટેલ. થેન્ક યુ. અને કોઈને નોટરીની જરૂર હોય તો મને કહેજો, મેં હમણાં જ મને 2 મહિના પહેલા જ લાયસન્સ મળ્યું છે. So anybody need any help for notary, let me know. પાર્ટી જોઈએ, પાર્ટી જોઈએ. હરેન્દ્રભાઈ બધી પાર્ટીઓ ભેગી કરો અને આપણે બધા મળીએ ત્યારે કરીશું પાર્ટી, બરાબર? જરૂર. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. અભિનંદન, અભિનંદન રઘુભાઈ, કલ્પનાબેન અભિનંદન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. સરસ કલ્પનાબેન કારિયા કમ્પણ સવકાર, જય શ્રી કૃષ્ણ. ચાલો કલ્પનાબેન, તમે તમારે ત્યાંથી કંકુના કરી દો એટલે બાય.